નમસ્કાર, કેમ છો? આજે જરા અણધાર્યું મળી રહ્યા છીએ, બરાબર? દર શુક્રવારે આમ તો આપણી મુલાકાત નક્કી હોય છે, પણ આજે બુધવાર છે અને મેં ગયા અઠવાડિયે કીધું તું એ પ્રમાણે આજથી અમારો ઉત્સવ શરૂ થાય છે. 2 વર્ષ પૂરા થશે જલસોને આ 28 એપ્રિલે. એટલે પેલું વડીલોને તમે ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે અને સારા પ્રસંગે સારા સમયે તમને હંમેશા એવું થતું હશે કે જોત જોતામાં સમય ક્યાં વહી ગયો ખબર જ ના પડી. અમારી સાથે એક્ઝેક્ટલી એવું થયું છે. આ 2 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા અમને ખબર નથી પડી, પણ એટલી ખબર પડી છે કે આ ભાષામાં ખૂબ પ્રભાવ છે, આ ભાષામાં ખૂબ અસર છે, આ ભાષા બળકટ છે, આ ભાષા મીઠી છે, અને આ ભાષા જેટલી વહેંચો એટલી વધે છે, એકદમ પ્રેમ વાલ અને હૂંફની જેમ. બસ આ ભાષાનો ઉત્સવ આજે અહીંયાથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજથી લગલગા 4 દિવસ અને એ પછી ખાસા લાંબા સમય સુધી અમે કાખે આખું સેલિબ્રેશન પ્લાન કર્યું છે. આમ તહેવાર ઉજવી લેવાના છીએ અમે આ ભાષાનો આ આખા અને આટલા બધા દિવસો દરમિયાન. આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. આ છે, અહીંયા છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, અને હું છું નૈષદ. આપ સૌનું સ્વાગત કરું છું આજના આ અમારા 4 દિવસના સળંગ લાઈવ જેમિંગ, એટલે કે મહા લાઈવ જેમિંગની બીજી સિઝનના પહેલા દિવસે. અને મેં કીધું એ પ્રમાણે આ ભાષાને અમે આ 2 વર્ષમાં જેટલી જાણી છે, સમજી છે અને માણી છે એ સતત તમારી સાથે વહેંચવી છે કોઈક ને કોઈક કારણસર. અને આજે તો કારણ ખાસ છે, કારણ કે અમે ગયા વર્ષે મહા લાઈવ જેમિંગની પહેલી સિઝન કરી હતી અને એમાં અદ્ભુત કલાકારોને લગલગાટ 8 દિવસ સાંભળ્યા હતા. આ વખતે જરાક દિવસો ટૂંકાવ્યા છે, પણ કલાકારો એટલા જ બળકટ, એટલા જ અનુભવી અને આવડતથી સમૃદ્ધ છે. આ આખે આખી જે અનુભૂતિ અમારી છે, આ અમારી લાગણી છે, આ પ્રેમ છે, એ અમારે તમારા સુધી પહોંચાડવાનો છે અને વહેંચવાનો છે આ 4 દિવસ દરમિયાન. ગૌરાંગ ઠાકરની 2 પંક્તિઓ અહીંયા બહુ સરસ મને મળી આવી છે કે મેં ભીતરનો આનંદ માણી લીધો છે, મેં ભીતરનો આનંદ માણી લીધો છે, હવે વાલની રોજ લાણી કરું છું. આ લાણી કરવાના તાણે આપ સૌની અત્યારની ઉપસ્થિતિને વધાવું છું અને ખૂબ ખૂબ સ્વાગત કરું છું મહા લાઈવ જેમિંગના આજના આ પહેલા દિવસે આપણી વચ્ચે એક એવા કલાકાર કે જે અત્યંત લોકપ્રિય છે અત્યારે, કેટલાક શિરમોર અને ધ મોસ્ટ પોપ્યુલર નેમ્સમાંનું આ એક નામ, ખૂબ ટેલેન્ટેડ, આવડતથી ભર્યા ભર્યા અનુભવે કેળવાતા જતા, અને આમ બહુ ક્લિશે વાક્યમાં કહું તો યુવા દિલોની ધડકન. મારી સાથે ખૂબ દિલથી ખૂબ પ્રેમથી સ્વાગત કરો જિગરદાન ગઢવી જિગરાનું. કેન વી મેક સમ નોઇઝ ઇન ધ હાઉસ? થેન્ક યુ વેરી મચ ભાઈ, હું એકદમ મજામાં. તું કેમ છો દોસ્ત? જિગર સાથે અમારો નાતો જરાક આમ પુરાણો એ રીતે છે કે અમારી જે જલસોની શરૂઆત થઈ હતી એના કેટલાક મુખ્ય અવાજોમાંનો આ એક અવાજ છે. હું તમને જરા જુદી રીતે યાદ અપાવડાવું. જલસો અમે જ્યારે શરૂઆત કરી ત્યારે એની એક જિંગલ બનાવવાનો ઈરાદો હતો, અને અમે એ કામ, હું અત્યારે આ 2 વર્ષનો ના સંભારણાનો જેવો અવસર છે એટલે મને યાદ કરવા ગમે એવા સરસ નામો આમાં સંકળાયા હતા. મેહુલભાઈ, મેહુલ સુરતી, આપણા ખૂબ જાણીતા કમ્પોઝરને અમે એ કામ સોંપ્યું હતું, અને એ જે ગીત મેં લખ્યું હતું એમાં અમે 2 અવાજોને ખાસ ઈચ્છા રાખી હતી, ઐશ્વર્યા મજમુદાર અને બીજો અમને ગમતો ખૂબ ખૂબ પ્રિય અવાજ એ જિગરનો. એટલે જિગરાના અવાજ સાથે જલસોની જિંગલ સ્વરબદ્ધ થઈ છે, ગવાઈ છે અને ખૂબ 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 લોકપ્રિયતા પામી છે. અમારા 2 વર્ષના લગભગ દરેક ટોપ ચાર્ટ્સમાં એ જિંગલ હંમેશા ઓન ધ ટોપ ઓફ ધ કાઉન્ટડાઉન રહી છે. એટલે જિગર આજે આ મહા લાઈવ જેમિંગના પહેલા દિવસે આમ વો હિન્દીમાં જેસે કહેતે હૈ ને કે બનતા હૈ, એવા પ્રકારનું વ્યક્તિત્વ છે, એ પ્રકારનો આર્ટિસ્ટ આજે અમારી સાથે જોડાયો છે. અને હું ફરીથી એક વખત જિગરનું ખૂબ 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 સ્વાગત કરું છું. અને અમારું લાઈવ જેમિંગ જ્યારે શરૂ થયું હતું ઇનિશિયલ દિવસોના
કેટલાક બહુ ઇનિશિયલ એપિસોડ્સમાં જ્યારે અમારી પાસે આટલો તામઝામ આ બધી વ્યવસ્થાઓ નહોતી, તમારા સુધી પહોંચાડવાને સારો સાઉન્ડ નહોતો કે વિઝ્યુઅલ્સ નહોતા, અમે બહુ એક નાનકડા મોબાઈલથી આ બધી ઘટના કરતા હતા નિજાનંદ સમજીને, ત્યારે જીગરનો અમને સાથ સહકાર એ રીતે પણ મળેલો છે. એ વાતને યાદ કરીને ખૂબ આનંદ અનુભવું છું, ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. શ્યોરલી અહીંયા આવવું મારા માટે, મારા ખ્યાલથી હું એવું સમજતો નથી કે મને તમે અહીંયા મહેમાન તરીકે બોલાવો, તમે હંમેશા હકથી બોલાવો છો અને મને બહુ જ ગમે છે. આ પણ મારા માટે એક ફેમિલી જેવું છે જલસો એપ્લિકેશન. એટલે મને ક્યારેય એવું ફીલ નથી થતું કે હું એનો ગેસ્ટ બનીને આવ્યો છું, મને હંમેશા એવું થાય છે ઘરના લોકોને મળવા આવ્યો છું. ક્યાં વાત હે. ઓન ધેટ નોટ, લેટ્સ જસ્ટ લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. ફરીથી એક વખત આ બે વર્ષના આ આખે આખા યાદગાર વર્ષો માટે ચરત જોરદાર તાળીઓ વગાડી દઈએ. તમે ત્યાંથી બેઠા બેઠા વગાડો, અમે અહીંયાથી વગાડીએ, હે ને? ચાલો જોરદાર તાળીઓ સાથે આ બે વર્ષનું સ્વાગત કરીએ, જીગરાનું સ્વાગત કરીએ, અને એની સાથે એટલા જ ધુરંધર, એટલા જ બળકટ, એટલા જ યુવાન, એટલા જ પ્રતિભા સંપન્ન કલાકારોની આખે આખી ટીમ અમારી સાથે જોડાઈ છે. અદ્ભુત છે, બહુ બળકટ છે, અને તમને એ લોકો જ્યારે એમનું પર્ફોર્મન્સ આપશે કે પ્લે કરશે ત્યારે ખબર પડી જશે. મારી સાથે બહુ જ દિલથી, મારી સાથે પ્રેમથી આવકારો કીર્તન બ્રહ્મભટ્ટ. ઓન એ આખે આખા કાર્યક્રમનો આજે સાઉન્ડ એન્જિનિયરિંગનો પણ ભાર સંભાળવાના છે. With the session, આવું પહેલી વખત થઈ રહ્યું છે, અને લોન્ચ પેડ પણ એ પરફોર્મ કરવાના છે. કીર્તન બ્રહ્મભટ્ટ, ભાવિક દવે, વેરી પોપ્યુલર ઢોલ ઢોલક ઉપર, હર્ષિત આચાર્ય, એનાથી વધારે પોપ્યુલર કીબોર્ડ ઉપર, અને નીતિરાજ કાપડિયા ઓન ગિટાર. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, તમારા લીધે આ સેશન અમે થોડું વધારે જાનદાર શાનદાર સાંભળવા મળશે. સ્પેશિયલ બે વસ્તુ સેશનમાં નવી એવી લાગશે કે ગિટાર તો ઓબ્વિયસલી હું પ્લે કરતો હોઉં જ, મારા સાઉન્ડમાં હોય છે એબલ્ટન. આજે સ્પેશિયલ આ એક સોફ્ટવેર થ્રુ અમે લોકો પ્લે કરતા હોઈએ છે, મીડી સાઉન્ડ્સ બધા પ્લે કરતા હોય છે. આજના સાઉન્ડમાં સ્પેશિયાલિટી એ છે, બાકી આ બધા ધાસુ કલાકાર છે. એબ્સોલ્યુટલી. તો ચાલો શરૂ કરીએ છીએ. ફરીથી એક વખત સ્વાગત જીગરા, અને શું પહેલું પરફોર્મ કરીએ છે? શું કરીએ? પહેલું એ છે જ્યાંથી પહેલી મેં શરૂઆત કરી હતી, આપણા મૂળ બોલવાના જે શરૂઆત ભૂલવી ના જોઈએ ગીત. તો એ ગીત જ્યારે જીગરદાન ગઢવીને કોઈ નહોતું ઓળખતું, જીગરાનું કોઈ જ નામ નહોતું, અને એ એક એવું ગીત જે આપણે માતાજીને પ્રાર્થના કરી હતી મેં, એ પ્રાર્થના જે લોકોના દિલમાં વસી એ હું પહેલાં ગાઈશ. ત્યાંથી એલ સ્ટાર્ટ. ચાલ ચાલ, લેટ્સ સ્ટાર્ટ. ભાળો મોગલ ન્યા જીવલડાને સાઢકારો થા, ભાળો મોગલ ન્યા જીવલડાને સાઢકારો થા. એ પછી લાયું સઘળી એ પછી લાયું સઘળી સંસારની, લાયું સઘળી સંસારની વૈરા કરી વર્તાય, માવલડી ટાઢકારો થાય. ભાળો મોગલ ના જીવલડાને ટાઢકારો થાય. ઓ ભાળો એ મોગલ ના જીવલડા ઢકારો થા.
તું નેહનો મધપુરો માં જડું તારું રૂથી પકડતી બુદ્ધિ ના બેજા કાન પકડતી ન્યા અંધારાથની જાય માવલડી ટાડકારો થા હો મા બાળો મોગલ ના જીવલડાને ટાડકારો થા જલસો સાથે જલસો માં બરાબર 28 એપ્રિલ 2017 ના દિવસે અમે ગુજરાતી ભાષાની પહેલી અને ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જલસો પ્રસ્તુત કરી હતી, લોન્ચ કરી હતી. એ વાતના 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ 28મીએ, અને એનો જ આ એક આખે આખો ઉત્સવ અમે પ્લાન કર્યો છે. આવું સરસ મજાનું સેલિબ્રેશન પ્લાન કર્યું છે, અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મહા લાઈવ જેમિંગ સળંગ 4 દિવસ 4 સુપ્રસિદ્ધ કલાકારો સાથે એક સરસ મજાનો ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ આપણે સળંગ 4 દિવસ લગલગાટ સાંભળવાના છે. એનો આજનો આ પહેલો દિવસ, ને આજના આપણા કલાકાર જિગરદાન ગઢવી, જિગરા, વેરી પોપ્યુલર નેમ ઇન રિસન્ટ ટાઈમ્સ. તમે આજે ગુજરાતી સંગીતમાં ચાલતા જેટલા પણ ગીતો સાંભળી રહ્યા છો એમાંથી મોટાભાગના એના અવાજમાં ગવાયા છે. હી હેઝ બીન લકી ટુ કાઇન્ડ ઓફ યુ નો પરફોર્મ ઓલ ધોઝ સોંગ્સ, અને અદ્ભુત રીતે ગવાયા છે. વોટ અ પરફોર્મન્સ. આ બધા જ ગીતો, એ ચાહે વાલમ હોય કે ચાંદને કહો હોય કે બીજા ઘણા બધા એના કંઠમાં જેટલા પણ લોકપ્રિય ગીતો છે, બધા જ આવી રહ્યા છે, પણ ધીરે ધીરે ધીરે. સો તમે શું કરો, સૌથી પહેલો તો આ કાર્યક્રમને સાથે સાથે અમારા ફેસબુક પેજને લાઈક કરી લો, અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, આ એક વાત. બીજું કે આ કાર્યક્રમ આખે આખો આનું સેશન શેર કરો મિત્રોને, પરિવારને, ફ્રેન્ડ્સ, ફેમિલી, પ્રિયજન, ગુણીજન, સ્વજન, આ બધા સાથે, અને માણો 2 કલાક લગલગાટ આવી ગરમીમાં ટાડકારો આપે એવા ગુજરાતી ગીતો, ગુજરાતી સંગીત. ચાલો ફટાફટ આગળ વધીએ જિગ્ર પાસે અને એક નવી પ્રસ્તુતિ સાંભળીએ, પછી તમારી ફરમાઈશ ને તમારે જે વાતો કરવી છે એના તરફ પણ આવું છું. પણ અત્યારે જિગ્રાને સાંભળીએ. આ છે જલસો મહા લાઈવ જામિંગ સીઝન 2 ડે 1, રાઈટ? ચાલો સાંભળીએ જિગ્ર. ઓકે, વોટ નેક્સ્ટ? બીજું સોંગ લઈએ, અગેન કાઇન્ડ ઓફ ફોક સોંગ, અને હવે ફોકમાં ગણતરી કરી જ લેવી જોઈએ સોંગને, ધૂણી રે દખાવી, જે એટલું બધું મારું અતિ પ્રિય ગીત છે. હમણાં સચિનભાઈ એનું વર્ઝન પણ મૂક્યું છે, સો મારી પહેલાં મૂકી દીધું એમણે, મારે કરવાનું હતું, દેટ્સ ઓકે. પણ આ વર્ઝન અહીંયા અમે લોકો પ્લે કરી રહ્યા છે, સો લોકોને મજા આવશે. મારે ખાતે આના ઓડિયોઝ પણ તમે અપલોડ કરતા હો છો, તો હું પણ સાંભળી શકું કેવું થયું છે. Thank you.
ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની હોજી ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની આવે તારા નામની રે ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની હોજી ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી કર છોડાયો મારગ મારગ અથડાયો ગવના પડે રે તારા ધામની ઓ ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની ઓ ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની ઓ ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની આવે તારા નામની નામની હોજી ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની હોજી ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી આવે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ જીરે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રે આ તમે સમજો કે આ કાર્યક્રમનો ઉઘાડ આવો છે તો આ અંત કઈ તરફનો હશે ખૂબ 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 અભિનંદન થેન્ક યુ સો મચ What an energy you created. Oh my God, મજા પડી ગઈ. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ. મૂળે અવિનાશ વ્યાસનું સ્વરાંકન અને મન્નાડેના આ મહેન્દ્ર કપૂરના માફ કરજો શબ્દો કંઠ અને અવિનાશ વ્યાસના જ શબ્દો અને તેમનું સ્વરાંકન. જેસલ તોરલ ફિલ્મનું આ ખૂબ જાણીતું ગીત અને જીગરાએ સાચું જ કીધું એટલું બધું આમ તો ફિલ્મ ગીત પણ હવે એને લોકગીત ગણી લેવું જોઈએ એટલી એટલી હદ સુધીનું લોકપ્રિયતા પામેલું અને અનેક કંઠોએ ગવાયેલું. આવું સરસ ગીત આજની યુવા પેઢી જ્યારે આવી રીતે એને સરસ રીતે આજના અંદાજમાં પ્રસ્તુત કરે ત્યારે આ ભાષાની ની બળકટતા આ ભાષાનો વૈભવ આપણા સુધી જરાક જુદી રીતે પહોંચે છે અને અમે એ વૈભવને ઝીલવા માટે સતત અને સખત છેલ્લા બે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને બહુ આનંદ છે કે અમે બીજા વર્ષના પડાવ ઉપર આવીને પહોંચ્યા છે અને એ આનંદ સાથે મહા લાઇવ જેમિંગનો આ અમે ઉત્સવ ઉજવવા નો શરૂ કર્યો છે અને આજનો એનો પહેલો દિવસ અને જીગર સાથે એની શરૂઆત અમને બહુ મજા પડી રહી છે. એટલે મેં કીધું એ પ્રમાણે તમે આ કાર્યક્રમ મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, શેર કરો, બહુ મજા પડશે, એમને પણ મજા પડશે. અને જીગરે બીજી વાત પણ સાચી કીધી છે કે આ કાર્યક્રમ અહીંયા અત્યારે હાઈએન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ સાથે રેકોર્ડ થઈ રહ્યો છે અને આ કાર્યક્રમ પછી એના લગભગ અડધો કલાકના જ સમયમાં તમને આ કાર્યક્રમ આખે આખો સાંભળવા મળશે એપમાં, જલસો એપમાં. ઓકે, એટલે તમારે ડાઉનલોડ કરવાની એપ અને એમાં મહા લાઇવ જેમિંગ સિઝન 2માં પહેલો જ
જીગર દેખાઈ જશે. એની સાથે સાથે આ ગીતો અમે છૂટા પાડીને પણ લગભગ 15 દિવસના કે 10 દિવસના સમયમાં આ સોલો ટ્રેક્સ પણ બહાર પ્રસ્તુત કરીશું. સો ડાઉનલોડ ધ એપ અને અમારી સાથે રહો, અમારા બધા હેન્ડલ્સ ઉપર તમને બધી માહિતી મળતી રહેશે. ઓકે, સો નાવ લોટ્સ ઓફ પીપલ, ખૂબ બધા લોકો આપણી સાથે સંકળાયેલા છે એમાંના. દલવાડી દિવ્યા કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ નૈષિતભાઈ, ભાવિ નિશા, આ બધા જ કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે. દર્શન દશરથ દાન ગઢવી વાહ જલસો કહી રહ્યા છે. હાય હર્ષિત એવું દલવાડી દિવ્યા કહી રહ્યા છે. અરે હર્ષિત બહુ પોપ્યુલર છે, કોંગ્રેચ્યુલેશન્સ જલસો એવું ઉષા ચૌહાણ કહી રહ્યા છે. જલસો ઉત્તર ઉત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ જીતેન્દ્ર જોશી, ખૂબ આભાર ખૂબ આભાર. ચાંદને કહો આજે આથમે નહીં, આજની રાત જલસાની રાત, કોંગ્રેચ્યુલેશન્સ. તુષાર વેગડા એવું કહી રહ્યા છે. સંજય ઠાકોર, જય મોગલ કહી રહ્યા છે. મિલન લાડ કહી રહ્યા છે સુંદર શરૂઆત. દલવાડી દિવ્યા જય મોગલ કહી રહ્યા છે, વાહ વાહ વાહ. સંજય ઠાકોર એન્ડ નરેન્દ્ર સોયાંતર, વાહ જીગરદાનભાઈ એવું કહી રહ્યા છે. વિશાલ રાજ કહી રહ્યા છે, તમારો સાથ ને મજાની વાત, અરે વાહ. Wishing a very happy second anniversary to team Jalso and what a wonderful starting with Jigrra. So much excited to see this Maha Live Jamming sessions. Eu Prachi Himanshu Jani kai raha che, Vishnu Thakur, Kaushal Dikshit, Narayan Gadhvi and આ બધા જ વખાણી રહ્યા છે. ખૂબ જ સુંદર સ્વરાંકન, સરસ શરૂઆત જીતેન્દ્ર જોશી એન્ડ ઓ માય ગોડ, ખૂબ બધા લોકો છે. ધીમે ધીમે બધાની વાત કરું પણ એ પહેલાં આપણે એક નવી રજૂઆત તરફ આગળ વધીએ. અને આવતીકાલે જે અત્યારે જોડાયા છે એમને ખાસ કહી દઉં, તમે અમારા પ્રોમોઝ અને બાકીની માહિતીથી તો વાકેફ હશો જ, પણ આવતીકાલે લોકસંગીતનો જરા જુદો માહોલ જામવાનો છે. લોકસંગીત અને ફિલ્મ સંગીત અને ફિલ્મ સંગીત અને લોકસંગીત આ બધું ભેગું થશે ત્યારે એ કંઠ કોનો હોઈ શકે? ખૂબ આદરણીય, ખૂબ લોકપ્રિય દમયંતી બરડાઈનો. કાલે દમયંતી બેન અમારી સાથે હશે અને એમની સાથે આ 2 કલાક અમે જલસો કરીશું. આ 4 દિવસ તો મિસ આઉટ કરતા જ નહીં. અત્યારે એક નવી રચના તરફ આગળ વધી. યસ જીગર, શ્યોર. હવે એ સોંગ લઈએ. હા, કે જે સોંગ ફ્યુઝન, જે કહેવામાં આવે પોપ ફ્યુઝનનો જે શબ્દ વાપરીએ, તો ગિટારના બ્લેન્ડ સાથે એક સરસ મજાનું સોંગ મારા ખ્યાલથી થઈ ગયું મારાથી. મને પણ નહોતું ખબર કે આવા સાઉન્ડ લોકોને ગમશે. મેં માત્ર એક મારા અનુભવ ખાતર શેર કરવા માટે એ બનાવ્યું હતું. મેં મોગલ આવે કવિ દાદ બાપુની રચના છે, એમનું જ કમ્પોઝિશન છે અને એ ખૂબ લોકપ્રિય થઈ જ્યારે મેં એને મૂક્યું. એના વર્ષ પછી એનો રિસ્પોન્સ વધવા માંડ્યો પણ એ એ બહુ જ પ્રચલિત થઈ અને લોકોમાં ખાસ પ્રસરી હતી રચના. તો એ આપણે લઈ આવ્યા છે. બિલકુલ, ચાલો. મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશ. મોગલ આવે એ નવરાત રમવા, કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશ. મોગલ આવે એ નવરાત રમવા, કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશ. ઝણણ ઝણણ ઝાંઝર ઝણકે, ઝણણ ઝણણ ઝાંઝર ઝણકે, ખણણ ખણણ તાંબીમાં, ખણણ ખણણ તાંબી. હાથ હેમ ના કળા જળું બે, લટું મોકળી લાંબીમાં, લટુ મોકળી લાંબી. તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતા.
કોઈ ન દેખે મોગલાવે એ નવરાત રમવા કેવા કેવા વેશેમાં કેવા કેવા વેશ મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશેમાં કેવા કેવા વેશ ડગલે પગલે તંકુ ઝરતા ઓ માં તારે ડગલે પગલે તંકુ ઝરતા મારગ રાતો રાતો માં મારગ રાતો રાતો આ ચાંદની નો ચંદર વો માથે લીલી કોરની રાતો માં લીલી કોરની રાતો નવ લાખ વેળી માં તાળી દેશે ને કઈ દેશે મોગલાવે એ નવરાત રમવા કેવા કેવા વેશેમાં કેવા કેવા વેશે મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશેમાં કેવા કેવા વેશે ઓ નવરાત રમવા કેવા કેવા વેશમાં આ તું કેવા કેવા વેશમાં વાહ ભાઈ વાહ 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 અને મને એમ થાય છે કેવા કેવા વેશે કેવા કેવા સ્વરૂપે કોની કોની આંગળી ઝાલીને આ ભાષા તમને ક્યાં ક્યાંથી પકડમાં લેતી હોય છે, કેવી કેવી રીતે તમને પોતાના બનાવતી હોય છે. આ ભાષાનું ગીત, આ ભાષાનું સંગીત અમે આ ચાર દિવસ તો સળંગ લગલગાટ ઉજવવાના જ છીએ, પણ સાથે સાથે આ ભાષાના ગીત સંગીતને ઉજવતા ઉજવતા અમારા બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. અને મને ખરેખર એમ થાય છે કે કેવા કેવા વેશે આ ભાષા અમને મળી છે, મજા પડી રહી છે. આ ભાષાનો આ ઉત્સવ એટલે જલસો, અને એના બે વર્ષ પૂરા થવાની ખુશીમાં અમે આયોજન કર્યું છે મહા લાઈવ જેમિંગનું. મહા લાઈવ જેમિંગ એટલે ચાર દિવસ સળંગ ગુજરાતી કલાકારો સાથેનો એક સરસ મજાનો અવસર. એનો આજનો પહેલો દિવસ અને આજના પહેલા કલાકાર જીગરા, જીગરદાન ગઢવી આપણી સાથે. સો ઓન દેટ નોટ, તમને સમજાયું હશે કે કેટલી બધી મજા પડી રહી છે. જીગરે એટલા બધા છેલ્લા બે ત્રણ વર્ષમાં એટલા બધા પોપ્યુલર સોંગ્સ આપ્યા છે, એટલો બધો હાર્ટથ્રોબ થઈ ગયો છે લોકોનો, કે આજે એ દરેક ગીતોની ઝલક અને કેટલાક ગીતો તો ખાસ અહીંયા માણવા મળશે. એકાદ સરપ્રાઈઝ પણ છે તમારા માટે એ રીતે કે કેટલાક એવા ગીતો આવી રહ્યા છે જે હજી સુધી બહાર નથી આવ્યા પણ તૈયાર છે ને આજે પહેલી વખત અહીંથી પરફોર્મ થશે. ઓકે, સો જસ્ટ સ્ટે ટ્યુન, ક્યાંય જવાનું નથી. આ મેં બહાર બહુ ગરમી છે એના કરતાં ઘરમાં એસીમાં બેસો, હિંચકા ખાઓ, સરસ મજાનું ખાવાનું પીવાનું લો જોડે, છાશ બાસ રાખો, આ કાર્યક્રમ સાંભળો, જય હો ગુજરાતી, અને જલસો કરો. બરાબર, ઓન ધેટ નોટ, ખૂબ બધા લોકો પણ સાથે સાથે ભૂમિશ્રી માળી કહી રહ્યા છે, અરે વાહ જીગરા, યુ જસ્ટ નેઇલ્ડ ઇટ. આના પહેલાના સોંગ માટે વહેતી હવા જેવા બે વર્ષ, મહેકતા મલકાતા બે વર્ષ, જલસામાં ઝલકતા વર્ષ, આ જલસો રહે વર્ષો વરસ. ધવલ દરજી, થેન્ક યુ ધવલ. જીગરદાન દલવાડી દિવ્યા, જીગરદાન સીધા જીમ માંથી આવ્યા લાગે છે.
આ બધા હું તમને કહું, આ આ બધા જે પેલા પેલો હીરો આજકાલ આવે છે ને, પેલો હિન્દી ફિલ્મવાળો, એનાથી ઇન્સ્પાયર્ડ છે. અને એટલે આ પ્રકારની વ્યવસ્થાઓ એ લોકો ધારણ કરે છે. આપણે એમાં બહુ પડવાનું નથી, આપણે સાંભળવાનું છે. એ જે ગઈ રહ્યો છે એ સખત મજાનું છે. ઓકે, જીઓ જીગરા, પાવર હાઉસ ઓફ ગુજરાત. રોજ રાત્રે હું એન અને વાઇફ હું તને શોધ્યા કરું, સાંભળીએ છીએ. લવ ફ્રોમ યુકે, ધર્મેશ પૂનમ પટેલ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સો ધીસ વન ઇઝ ફોર યુ. વાહ વાહ, જય માં મોગલ, વેરી હેપી ટુ સી યુ ઓલ ટુગેધર. દેવાંકી બ્રહ્મભટ્ટ, ગુજરાતી જીઓ નેટવર્ક અને જીગરા બંને લોકપ્રિય. નદીની રેતમાં અને મુને એકલી જાણીને, દેવાંગી બ્રહ્મભટ્ટની આ ફરમાઈશ. વાહ, વેરી નાઇસ. જીગર હર્ષિત એન્ડ ટીમ, જય શ્રી આચાર્ય. આપણે કઈ પરિવારજન છે આમાં? અરે વાહ. હેલો આંટી. આંટી એ ગાશે જ, આઈ એમ શ્યોર, હે ને? સર, જયમિની ચૌધરી કહી રહ્યા છે, વેરી નાઇસ. ભૂમિ શ્રીમાળી કહી રહ્યા છે, યુ આર ઇન્સ્પિરેશન ફોર ન્યુ યંગ જનરેશન સિંગર્સ. એન્ડ ધેન પછી પેલી પપ્પી વાળી, દિલ વાળી પપ્પી મોકલે છે અને ગુલાબી દિલ મોકલી રહ્યા છે. પરાગ વોરા કહી રહ્યા છે, ચાંદ ને કહો આજે હાથમે નહીં. ઓફકોર્સ નહીં હાથમે, અને એના વગર આપણે આથમવા પણ નહીં દઈએ. એટલે વાલમ ગાઓ લવની ભવાઈના સોંગ્સ, તમારા પેલી અમે તારા નામની માં તો હિના ગાંધીને ખૂબ મજા પડી ગઈ છે. માં મોગલ તારો આશરો ગાઓ, એની ફરમાઈશ કરી રહ્યા છે મોહિત આહિર ફ્રોમ સુરત. એન્ડ ફાલ્ગુની શશાંક, વેરી 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 સિનિયર આર્ટિસ્ટ ઓફ આ ફ્રેટર્નિટી, એ આપણી સાથે જોડાયા છે. ખૂબ સ્વાગત કરીએ છીએ ફાલ્ગુનીબેન આપનું. પ્રાઉડ ટુ બી ગુજરાતી, લવ જલસો, જય કૃષ્ણ ઉમરિયા, અને ખૂબ બધા લોકો છે. આપણે અટકીએ થોડી વાર માટે, આગળ વધીએ. યસ, તો ગરમી બહુ છે જેમ તમે કીધું હમણાં, તો ગરમીમાં થોડી ઠંડક આપવા માટે એક ગીત જે મેં બનાવ્યું હતું, જેને બેસ્ટ સિંગલનો ખિતાબ પણ મળ્યો છે હમણાં, એ સોંગ લઈએ, ધીમો વરસાદ. પ્લે કરીએ તમારા બધા માટે, વરસાદ આવી જાય એવું કંઈક આશા રાખીએ. ના આવે તો અમારા મ્યુઝિકથી તમારા કાન સુધી વરસાદ પહોંચે એવું કંઈક કરીએ. હું શીખી ગયો તમારા જેવું બોલતા નહીં. અરે વાહ, મને બસ તાર જેવું ગાતા આવડી જાય એટલે ભયો ભયો. I'm so pathetic anchor, seriously. હું મારા લાઈવમાં પણ શો હોય ને તો આઈ કાન્ટ ઇન્ટરેક્ટ વિથ ઓડિયન્સ રાઈટલી, મને શબ્દો જ ના મળે. મને એમ થાય હું ગાય જ કરું, લોકો સાંભળે, અગર બોલવું ગાવાનું છે. તું અમારું કામ કરીશ તો ભાઈ અમે ક્યાં જઈશું? આપણને તો નથી આવડતું ગાતા. સો ડેફિનેટલી ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. હજી ધીમો વરસાદ લઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. એ ધીમો ધીમો વરસાદ રીત દે છે કોઈને જાઈ હૈયાની ધરતી રે, શરમાયું આંખોનું વાવ, ક્યારે વનના મોરલિયા રે, આંગણિયા લીલી લીલી છાબ, કે આ મોસમ મોજ દરિયા, કોઈ નદી થઈ એમ આવી જાઉં રે. ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઈને સાદ રે, ધીમો ધીમો વરસાદ સાદ રે, દીવો દીવો.
કોઈ જો પોતાનું હોય તો દુનિયા કેવી વાલી લાગે રે. એની હારે બો મીઠી વાત રે, બીજું કોઈ શું માંગે રે. એના રંગો અંગે 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 આવી રંગે, હું મંગે ઉમંગે હર ખાઉ રે. ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઈ રે સાદ રે. ધીમો ધીમો વરસાદ ભીના સપના ભીની રાતો તહેકી ઉઠી એની યાદ રે. ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઈ રે સાદ રે. ઓ સ્ટુડિયોમાં અત્યારે જે વાતાવરણ છે ને, અમને એક્ઝેક્ટલી એવું લાગી રહ્યું છે કે જાણે ઝરમર વરસે છે. ખરેખર કોક આ બધાને પોતપોતાનાની યાદ આવી ગઈ હશે, એટલે થોડું વધારે સારું વગાડતા હતા હું તમને કહું. પણ એણે આ જે શિદ્દતથી જે 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 સમજણથી આ ગાયું છે, જે શબ્દોને ખોલીને ગાયું છે, વાહ. થેન્ક્સ અ લોટ, થેન્ક્સ અ લોટ. ખૂબ ખૂબ અભિનંદન. અને એમાં કેટલા ઘાયલ થાય છે હું આ રિસ્પોન્સ વાંચીશ ત્યારે તમને ખબર પડશે. આ એક જૂનો રિસ્પોન્સ છે પણ કહેવા જેવો છે એટલે કહું છું. ભૂમિ શ્રીમાળી કહી રહ્યા છે, આય હાય આ મોગલ આવે નવરાત રમવા, તે વખતનો રિસ્પોન્સ છે પણ સરસ છે. પછી હું પાછા રિસન્ટ રિસ્પોન્સ પર આવું કે આય હાય જિગરા યુ જસ્ટ નેઇલ્ડ ઇટ. આવો વોઇસ હોય તો મોગલ માને આવવું જ પડે, પાછી દિલવાળી પપ્પી અને ત્રણ ગુલાબી હાર્ટ આવે છે. વાહ. સુરેખા પરીખ કહી રહ્યા છે, આ અવાજ ભીંજવી દે એવો ને જિગરભાઈ તમારા વગર કોઈ ગાઈ ના શકે એવો. ફ્રોમ યુએસએ, ગોડ બ્લેસ યુ ઓલ. સુરેખા પરીખ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સુરેખાબેન, ખૂબ ખૂબ આભાર. દલવાડી દિવ્યા કહી રહ્યા છે, નૈશદભાઈ હમ સફર ગવડાવો. તે મારે તો ખાલી કહેવાનું જ છે, ગાવાનું એમને છે. આઈ એમ શ્યોર ભાઈ હમ સફર ગાજો બસ. એના માટે મારો શો 1 જૂન ના તમે આવજો ત્યાં. યા ઓકે. પણ છે ને જીગર જીગર પાસેથી આપણે ઘણા બધા ગીતોની એક્સપેક્ટેશન્સ તો રાખી જ શકીએ, પણ એ આજે પોતે પણ સરસ નવા નવા ગીતો અને એમના જાણીતા અને લોકપ્રિય ગીતોનું અને એમને ગમતા ગીતોનું એક સરસ પ્લેલિસ્ટ ક્રિએટ કરીને આવ્યા છે, એટલે એ આપણે ખાસ સાંભળીએ. એની પણ એક સરસ મજા છે અને એ એના માટે એમની પૂરતી તૈયારી પણ છે. તો બે કલાકમાંથી જે એક કલાક હવે લગભગ હજી 15 મિનિટ બાકી છે, પણ આપણી પાસે છે હજી થોડો સમય અને એમાં ઘણા બધા ગીતો સાંભળવાના છે, એટલે તમે ફરમાઈશ કરો. પણ જીગર પાસે પોતાનું પણ એક પ્લેલિસ્ટ રેડી છે. ફરીથી એક વખત કહી દઉં કે જલસો એપને તમારા સુધી પહોંચાડવાના ભાગરૂપે અમે આ લાઈવ જેમિંગ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આજે જીગરની આંગળી પકડીને જે પહેલી વખત તમારી સાથે જોડાયા હશે એના માટે આ બધી જ ઇન્ફોર્મેશન નવી હશે. અમે દર અઠવાડિયે આવો લાઈવ જેમિંગનો કાર્યક્રમ કરીએ છીએ, દર શુક્રવારે બરાબર 28 એપ્રિલ 2018 ના દિવસથી અમે શનિવાર પરથી શુક્રવાર ઉપર આવ્યા હતા અને એ પછીથી છેલ્લા એક વર્ષથી શુક્રવાર હોય છે. પણ મૂળ આ લાઈવ જેમિંગ એટલે કે દર અઠવાડિયે સ્ટુડિયોમાં કોઈ એક કલાકારને બોલાવીને તેની સાથે ગુજરાતી સંગીત માણવાનો આ વિચાર 104 એપિસોડ પર આજે પહોંચ્યો છે.
એટલે લગ લગાટ 100 એપિસોડ અમે વિધાઉટ બ્રેક અહીંયાથી પ્રસ્તુત કર્યા છે અને કેવા કેવા કલાકારો અહીંયા આવીને ગુજરાતી સંગીત પ્રસ્તુત કરી ચૂક્યા છે. હું નામ દઈશ તો ઘણો સમય જશે, એના કરતાં તમે એક કામ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એમાં આ લાઈવ જેમિંગના સેક્શનમાં જઈને આ બધા કલાકારોને માણો, ખૂબ મજા પડશે. અત્યારે આખે આખું સ્ટ્રીમિંગ અમારી એપમાંથી પણ થઈ રહ્યું છે, સો જસ્ટ ડાઉનલોડ ધ એપ એન્ડ એન્જોય એન્જોય ફૂલ થ્રોટલ, રાઈટ? ઓકે, સો ખૂબ બધા લોકો આપણી સાથે, ગુજરાતનો અરિજિત એવું ભારતી મનોજ જોશી કહી રહ્યા છે, ધેટ સો ટ્રુ નો? હા, ચિરાગ ત્રિવેદી કહી રહ્યા છે, પ્રાચી વિજય ભટ્ટ છે ને, મસ્ત છે ને આ લોકો, અરે આ શું વાતો ચાલે છે વચ્ચે, સારું. હી ઇઝ સોલફુલ સિંગર, હિઝ વોઇસ ઇઝ લવ ફોર ઇયર્સ, એવું પ્રાચી વિજય ભટ્ટ કહી રહ્યા છે, જેના જવાબમાં ચિરાગ ત્રિવેદી એવું કહી રહ્યા છે. ઓકે, જીગરભાઈ જોરદાર, કામશી રબારી ખેડોઈ આ બધા કહી રહ્યા છે વાહ વાહ, યુકેમાં જીગરાના શોની રાહ જોઈ રહ્યા છે, અદભુત ધર્મેશ પૂનમ પટેલ એવું કહી રહ્યા છે. અત્યારે તો ઘરે બેઠા ગંગા સ્નાન છે સાહેબ, આનંદ લો, યુએસ તો આવતા આવશે, અમે અહીંથી તમારે ત્યાં પહોંચાડી જ દીધો છે એને. સ્પોન્સર કરો. જીલ દવે પણ ખૂબ બધા હૃદય સાથે લાલ કલરના તમને યાદ કરી રહ્યા છે. આગળ વધીએ ઓન ધેટ નોટ અને લેટ્સ હિયર ટુ ધ ન્યુ વન. સો આર વી રેડી ફોર ધ નેક્સ્ટ વન? ઓકે, સો ચાલો સાંભળીએ એક નવી રચના જીગર પાસેથી, મહા લાઈવ જામિંગ. ચાર દિવસ નથી, આજે પહેલો દિવસ અને જીગર આપણી સાથે. આવતીકાલે દમયંતી બરડાઈ, ખૂબ આદરણીય, ખૂબ જાણીતા, કોઈક જુદો જ કાર્યક્રમ થશે લોકસંગીત આજે જીગર પાસેથી. ડન છે, હવે અમે આખા ઊંધા જ છીએ. અમે લોકો તો કેટલા 9 વાગ્યા છે ને અમે લઈ રહ્યા છીએ પ્રભાતિયું. અરે વાહ. તો સાંભળી, મારું ગમતું કમ્પોઝિશન છે ને લિરિક્સ. Let's see how it goes. જારે નિંદરા હું તને વાર, જા જારે નિંદરા હું તને વાર, જા જારે નિંદરા હું તને વાર, જા જારે નિંદરા હું તને વાર, છનાર ધૂતારી રે, જા જા રે નિંદરા હું તને વારું, જા જા રે નિંદરા હું તને વારું, તું છનાર ધૂતારી રે. પહેલે પહોરે જોગી જાગે, પહેલે પહોરે જોગી જાગે, બીજે પહોરે ભોગી રે, ત્રીજે પહોરે કર જાગે, ચોથે પરે રોગી રે, જા જા રે નિંદરા હું તને વારું, જા જા રે નિંદરા હું તને વારું, તું છનાર ધૂતારી રે, જા જા રે નિંદરા હું તને વારું, જા જા રે નિંદરા હું તને વારું,
કદી આંખ વચ્ચે ઠરી સાંજ ઢળશે, ક્ષણોની નદીને તરી સાંજ ઢળશે, પછી એક સાંજે ખરી સાંજ ઢળશે. આવી સરસ મજાની પંક્તિઓ અને આ હું તો એટલું બધું અંદરથી એટલું બધું આમ મજા પડી ગઈ છે મને આ આખે આખું આ પ્રભાતિયું આ અંદાજમાં સાંભળીને કે અને એમાં પણ આટલો સરસ એનો આ ની આ ચાર પંક્તિઓ આ હા હા મજા પડી ગઈ જીગર ખૂબ જીવ ધન્યવાદ ખૂબ થેન્ક યુ સો મચ બહુ સરસ અને એટલી જ એટલી જ એટલી જ દિલથી એટલી જ પ્રેમથી આ ટીમને વખાણો આ આ શિખર ચુમે અથવા તો બુમરેંગ બાઉન્સ થાય, પણ અહીંયાથી જે રીતે પ્રસ્તુત થયું છે એને માહોલ જમાવી દીધો છે. એક વખત આ આખી આખી સજ્જ કલાકારોની ટીમને વધાવી લઈએ, લોન્ચ પેડ અને બાકીની સાઉન્ડ ઉપર કીર્તન બ્રહ્મભટ્ટ, ભાવિક દવે ઢોલ ઢોલક અને બાકીના પર્કશન્સ ઉપર, હર્ષિત આચાર્ય કીબોર્ડ ઉપર અને હાર્મોનિયમ ઉપર, અને નીતિરાજ કાપડિયા ગિટાર ઉપર. એક વખત જોરદાર તાળીઓ સાથે આ આખે આખી અને હર્ષને પણ થેન્ક યુ સો મચ, સરસ મજાનો સાઉન્ડ એન્ડ મિક્સ કરી મજા આવે છે. ઇફ વી કેન જસ્ટ એટલે મૂવ ધ કેમેરા ફ્રોમ ટુ ધેટ સાઈડ, આખે આખો સ્ટુડિયોમાં અમારે ત્યાં જે ભરાયા છે લોકો અને જે એન્જોય કરી રહ્યા છે, ધેટ્સ હર્ષ એન્ડ ધેટ્સ પિનાક, પિનાક આર યુ ધેર, પિનાક અમારા સાઉન્ડ એન્જિનિયર્સ અને બાકી અમારી ટીમ અંકિત એન્ડ. બહુ સરસ સાઉન્ડ ડિઝાઇન કર્યું છે તો મજા આવી રહી છે. વાહ ભાઈ વાહ વાહ, ચાલો આનંદ આનંદ. અને તમે એક કામ કરો, આ કાર્યક્રમ સેશનને આખે આખો શેર કરો, ઓકે? આટલું તો કરો જ, આટલું તો કરી જ શકીએ આપણે આપણી ભાષા માટે. ઓકે, ઓન ધેટ નોટ, અપૂર્વા ઓઝા કહી રહ્યા છે, વાહ રાતે તો પ્રભાતિયું એ જામ્યું હ જીગરાનું. અપૂર્વા ઓઝા, બહુ જ મસ્ત અવાજ છે. મયુરી કિશન પટેલ, વાલમ આવો ને સોંગ, એ તો આવી જ રહ્યું છે, ક્યાંય જતા જ નહીં. વાલમો સાથે બેસી જાઓ, એક સાથે બેસી જજો, બરાબર છે? વાહ જીગરભાઈ, મજા પડી. શૈલેષ ઠાકર, જલસો ટીમને જય સોમનાથ. નીરવ બારોટ, આહા નીરવભાઈ કેમ છો, જય સોમનાથ. ગયા મહા લાઈવ જેમિંગમાં નીરવભાઈ આપણી સાથે હતા લગભગ આ જ તારીખો દરમિયાન, આજના જ તારીખે, અને આજે અહીંયા જીગરદાન ગઢવી. વાહ, બહુ શુભ સંયોગ, અને આપની હાજરીની નોંધ લઈએ છીએ, રાજીપો વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. અદ્ભુત અદ્વિતીય જલસોની ટીમે સાંજ સંગીતમય બનાવી દીધી, ખરેખર આજે ખૂબ જ મજા પડી ગઈ. જીતેન્દ્ર જોશી, વાહ હર હર જીગરા, ચિરાગ ત્રિવેદી કહી રહ્યા છે, વાહ જીગરદાન સર, જલસો જલસો થઈ ગયો. મયુરિકા કિશન પટેલ ખૂબ બધા રિસ્પોન્સીસ કરી રહ્યા છે વિથ લોટ્સ ઓફ હાર્ટ. હર્ષિતભાઈ જમાવટ બાપલિયા, નીરવ બારોટ કહી રહ્યા છે, વિધિ ભટ્ટ આચાર્ય કહી રહ્યા છે, જલસો પડી ગયો હર્ષિત આચાર્ય. આમનું ફોકસ એક જ વ્યક્તિ છે, આમના આગળના રિસ્પોન્સ હું વાંચી નથી શક્યો, પણ છતાં કેટલું બધું જીવનમાં કોન્સન્ટ્રેશન તમે જુઓ. જલસો પડી ગયો હર્ષિત આચાર્ય, હાર્મોનિયમ પીસ વોઝ ઓસામ, જોરદાર લોડ્સ ઓફ એમણે આગળ પેલા હાર્મોનિયમ પીસને વખાણીને ચૂકી જવાયું મારાથી, પણ આપણે આ આમ કોઈ ઘરેથી ખરા આપણે વિધિ ભટ્ટ
ભાભી સ્વાગત છે. પછી મેં કીધું આટલું બધું ફોકસ ક્યાં થયું એમ. હર્ષિત આચાર્ય ભાઈ ગજબ દલવાડી દિવ્યા, પ્લીઝ આઈ લવ જીગરદાન ગઢવી મહેસાણાનો લાઈવ કોન્સર્ટ બહુ જ મસ્ત હતો. મોગલ આવે પ્લીઝ એકવાર. મોડા પડ્યા ને મયુરીબેન, તમે આવી ગયું. ખેર ફરીથી એ જૂની જૂનીને જાણીતી વાત હું ફરી કરું છું. આખે આખો કાર્યક્રમ રેકોર્ડ થઈ રહ્યો છે, સોલો ટ્રેક્સમાં ઉપલબ્ધ થશે અને તમે જલસો એપ ડાઉનલોડ કરી હશે તો જીગરાના અદ્ભુત અને અઢળક ગીતો છે. ડાઉનલોડ જલસો. નવું સાંભળી. યસ જીગર, હવે સો આ સોંગ અમે લોકો નથી કહેતા કયું સોંગ છે. ઓકે, જેટલા લોકો અત્યારે જે લખી હશે, જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે, તો અમે ગાવાનું સ્ટાર્ટ કરીએ છીએ. અને જેવું ખબર પડે કે આ સોંગ વાગી રહ્યું છે તો ફટાફટ બધાને કહી દો કે આ સોંગ આવી, ફટાફટ આવી જાવ સાંભળવા માટે. ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં, વાતો એવી તારી મારી ચાલતી રહે, આ રાત ચાલતી રહે સદા, મીઠી મીઠી વાતો વાળી. ચાંદને કહો કે આજે હાથ મેં નહીં, ચાંદને કહો કે આજે હાથ મેં નહીં. પળ વીતી જાય ના, વાત રહી જાય ના, આ વાત અધૂરી આજે. ચાંદને કહો કે આજે હાથ મેં નહીં, ચાંદને કહો કે આજે હાથ મેં નહીં. હૈ આવી પૂનમની રાત, એમાં વાલમ છે સાથ મારો, વાલમ છે સાથ મારો, વાલમ છે સાથ. લઈ હાથ એનો હાથમાં, જોયા કરું આજ મારો, વાલમ છે સાથ મારો, વાલમ છે સાથ. રાત વીતે નહી આજ, રાત વીતે નહી આજ, હું તો જીવું એને કાજ, હું તો જીવું એને કાજ. રાત વીતે નહી આજ, રાત વીતે નહી આજ, હું તો જીવું એને કાજ, હું તો જીવું એને કાજ. થોડા સપના તારા, થોડા સપના મારા, આજ આંખોમાં ભરી લઈએ, કે વાદળની પાંખો પર થઈને સવાર, આજ આભમાં ફરી લઈએ. આખો આખી રાતો ભલે કરતી રે વાતો, આજે કોઈ એને ટોકે રે નહી. ઓ ચાંદને કહો કે આજે હાથ મેં નહી, ઓ ચાંદને કહો કે આજે હાથ મેં નહી. ચાંદને કહો કે આજે હાથ મેં નહીં, ઓ ચાંદને કહો કે આજે હાથ મેં નહીં.
ફરીથી જોરદાર તાળીઓ સાથે. અને પેલું શું કહે છે, કેન વી મેક સમ નોઇઝ ઇન ધ હાઉસ ગાઈઝ? થેન્ક યુ, થેન્ક યુ સો મચ. વાવ, વોટ અ સોંગ. સ્પેશિયલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ સચિન જીગર એન્ડ નિરેન ભટ્ટ, એન્ડ એન્ડ વોટ અ સુપર્બ રેન્ડિશન, વોટ અ સુપર્બ પરફોર્મન્સ બાય જીગરા. મજા મજા મજા. ચાંદને કહો આજે હાથમાં નહીં, અને આવું સરસ કોઈ ગાતું હોય તો ચાંદ શું કામ હાથમાં. હે, પણ તોય આપણે ગાઈને એને યાદ કરાવી શકીએ કે રોકાઈ જા. આવી સરસ મજાની સાંજ, આવો સરસ મજાની ગુજરાતી ગીતોનો સંગાથ, એટલે જ હું વારંવાર કહેતો હોઉં છું, અને એટલે જ અમે આ બોર્ડ પણ બનાવ્યું છે. અહીંયા છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. આજના આ સરસ મજાના સુભગ સંયોગે, આવા સરસ શુભ અવસરે અમે કેટલાક લોકોના ખાસ આભારી છે. એમાંથી એક મને જે જરા થોડો વધારે રૂપાળો સાબિત કરવામાં જેમના કપડાનો મોટો હાથ છે, એવા હિમજા ઓઝાને પણ અમે યાદ કરીએ છીએ. Total outfit designed by Himja Oza. Thank you very much, Himja, for this lovely Himja, amne to kai kare aapo outfit. Amari tamari ekla nuj kare aavanu, amne to karao. Mane khabar hot ke tu aava saras chatapata pehri ne aavish, tu taru karavi ch. Definitely. Okay, on that note, ajito ek saras તમને જે ખૂબ ગીત ગમે છે અને જે ખૂબ પોપ્યુલર છે જીગરાના કંઠમાં, તો એ તો આવી જ રહ્યું છે. પણ વાર છે, હુકમનો એક કોઈ એમ છેલ્લે જ ઉતરીએ અમે, એવું અમને ખબર પડી ગઈ તમારી સાથે ડીલ કરતા કરતા. ઓકે, ઓન ધેટ નોટ ચાલો આગળ વધીએ અને થોડાક સરસ વધારે ગીતો સાંભળીએ. મૈત્રી ભેરૈયા પટેલ કહી રહ્યા છે, જ્યારે પણ જીગરા એન્ડ સચિન જીગર સાથે સોંગ બનાવે એટલે મોજ પડે એવું સોંગ છે, એવું સોંગ જ બને. મોગલ આવે નવરાત રમવા એ ગાવ. અનિરુદ્ધભાઈ લેટ છો, હું બધી જ વાતો અનેક વાર કહી ચૂક્યો છું. બરાબર એક તો 8 વાગે અમે આ લાઈવ જમિંગ કાર્યક્રમ ચાલુ કરી દઈએ છીએ, અને એમાં કેટલાક ગીતો તો શરૂઆતમાં આવી જ જાય, એટલી એટલા બધા લોકપ્રિય છે એટલે અમે લઈ લેતા હોઈએ છીએ. છતાં તમે મિસ આઉટ કરી ચૂક્યા હો, કરી ગયા હો અને ફરીથી સાંભળવાની ઈચ્છા હોય તો જલસો ડાઉનલોડ કરી લેજો. આ બધા જ ગીતોનું એક સોલો ટ્રેક કમ્પાઇલેશન પણ તૈયાર થશે, જે તમે સાંભળી શકશો અમારી એપમાં. બાકી જીગરના ઘણા ગીતો અમારી પાસે ઉપલબ્ધ છે અને અવેલેબલ છે, અને બહુ સરસ રીતે તૈયારી સહિત પડ્યા છે. સાંભળજો, ઇટ્સ એન એપ લાઈક અધર મ્યુઝિકલ એપ્સ. This is the first Gujarati music app. Download it. Okay, Mogal Taro Ashro, please. Kiran Makwana ni aa farmaish che. Please guys, chat mein sab likho. Hansla halo ne have motida nahi re male. Lakhtariya Parth. Amne Hindi mein kem lakhyo che aa? Mule aa gaavanu che apde. Barabar? Jyare pan, okay, e vaanchi lidu apde. Hansla halo ne have motida nahi re male. E gaav. એવી એમની રિક્વેસ્ટ છે. જલસો પડી ગયો જીગરભાઈ, ધર્મેશ ત્રિવેદી કહી રહ્યા છે, મજા આવી ગઈ, ચાંદ આ થંભો પણ ના જોઈએ. જયકિશન ઉમરાલિયા કહી રહ્યા છે, રાકેશ રાડિયા, વાહ મજા પડી ગઈ. ખૂબ બધા રિસ્પોન્સની વચ્ચે ઓકે, વન ઓફ અમારા જે મહા લાઈવ જેમિંગમાં જેટલા કેટલાક લોકો પરફોર્મ કરવાના છે, એમાંના ખૂબ લોકપ્રિય લોકસાહિત્યકાર અને વક્તા રણજીત વાંક પણ આપણી સાથે પરમ દિવસે એટલે કે શુક્રવારે આપણી સાથે જોડાશે. ને અત્યારે આપણી સાથે જોડાયા છે ઓન ધ સ્ટ્રીમિંગ, એટલે આપણી સાથે જોઈ રહ્યા છે. રણજીતભાઈ સ્વાગત છે આપનું, અને અમે બધા જ ખૂબ ઉત્સાહિત છીએ તેમના પરમ દિવસના સેશન માટે. સો જેમને ડાયરામાં અને લોકસંગીતની અને લોકસાહિત્યની વાતોમાં ખૂબ રસ હોય, રણજીતભાઈ પરમ દિવસે માહોલ જમાવશે, જોડાઈ જજો. અત્યારે જીગર પાસે પાછા વળી નવું કંઈક સાંભળી. મજા આવશે. Thank you.
મોગલ તારો આશરો માઓ માઓ મા મોગલ તારો આશરો માઓ માઓ મા મોગલ તારો આશરો માઓ માઓ મા મારી મોગલ તારો આશરો માઓ માઓ મા મુઠ્ઠી ભર બાજરો ને ભર પણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે મા આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ગીતી પલાળજે ને નેહડા રૂડા દીપાવજે મા નેહડા રૂડા દીપાવજે કે તારા ચરણોની ચડતી રાખજે બાળુડાની ચડતી રાખજે મારાખજે ને આયલ ભણજે ને મીઠો હોંકારો ઓ મા મોગલ તારો આશરો મા ઓ મા ઓ મા મોગલ તારો આશરો મા ઓ મા ઓ મા એક હાથ ત્રિશુળ તારા એક હાથ મમતા બેફિકર છોરુડા રમતા એ માં તારા બેફિકર છોરુડા રમતા ભૂલીએ તને જો મા તું ના ભૂલતી રાખજે તને ગમતા એ માં રાખજે તને ગમતા એ રખે તેડવાને આવે એમ કો દીદી વા કે રખે તેડવાને આવે એમ કો દીદી જોને કો દીદી મોગલ નામ લેતા જાય જીવ મારો ઓ માં મોગલ તારો આશરો હે મા હે મા હે મારી મોગલ તારો આશરો માઓ માઓ મા મોગલ તારો આશરો હે મા હે મા હે મારી મોગલ તારો આશરો બહુ ઓછા કંઠ એવા બળકટ હોય છે કે જેના જેની હલકમાં લોકપદો લોકસાહિત્ય જેટલું આસાનીથી સમાય સમજાય અને પસંદ પડે એવું જ ફિલ્મ સંગીત પણ સમાય સમજાય ને પસંદ પડે આપણે ત્યાં તો એવા કલાકારોની પરંપરા રહી છે જીગર એમાંનો એક આજની પેઢીનો બહુ બળકટ સભ્ય થવા જઈ રહ્યો છે થઈ રહ્યો છે અને
એના કંઠે આ બધા ગીતો એટલા બધા અદ્ભુત રીતે માહોલ જમાવે છે કે કંઈક જુદી જ અનુભૂતિ સુધી લઈ જાય છે. હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગીશ જીગરને આવા સરસ મજાના લોક સંગીતના પદોને ભજનોને આજની પેઢી માટે આવી રીતે સ્વરબદ્ધ કરવા બદલ, એરેન્જ કરવા બદલ અને લોકો સુધી પહોંચાડવા બદલ વાજીગર ખૂબ થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. મજા પડી રહી છે, ખૂબ જાણીતા લોકો પણ સાથે સાથે જોડાતા જાય છે, સાંભળતા જાય છે, માણતા જાય છે. તુષાર વેગડા કહી રહ્યા છે આવો નવલખ ને નેજાળિયું બધા જ ગાવામાં આવે છે, બધા સ્ટે ટ્યુન ફોર ધેટ સોંગ પ્લીઝ, માય ફેવરિટ સોંગ. સાહેબ કંઈક એવું સંભળાવવા કહો જે આજ સુધી જીગરાએ ક્યારેય પણ ના ગાયું હોય પ્લીઝ. જય કૃષ્ણ ઉમરલિયા એવું આવી રહ્યું છે, જસ્ટ સ્ટે ટ્યુન્ડ. આવે છે કંઈક એવું આવે છે જે તમે હજી સુધી નથી સાંભળ્યું અને આજે આ મંચ પરથી પહેલી વખત પ્રસ્તુત થશે, હે ને જીગર? હા, એવું એવું એક એક નહીં એક બે વસ્તુ આવી રહી છે, બટ જસ્ટ સ્ટે ટ્યુન્ડ. આરામથી ધીરે ધીરે આવે છે. ઓકે, બહુ જ મજા પડી, બહુ જ મજા આવી આવી હે. થેન્ક યુ સો મચ ઓલ ટીમ, વાહ વેરી ગુડ મયુરી કિશન પટેલ, થેન્ક યુ વેરી મચ. હેઝ ધ લાઈવ ટેલિકાસ્ટ ચેન્જ ફ્રોમ ફ્રાઈડે ટુ ટ્યુઝડે પૂર્વી રાતથી? નો, ધીસ ઇઝ અ સ્પેશિયલ સેલિબ્રેશન. બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર ચાર સળંગ દિવસ અમે આ લાઈવ જેમિંગ સેશન ગોઠવવાના છીએ. બાકી આવતા અઠવાડિયેથી તો પાછો અમારો દર શુક્રવાર તો વાલો છે જ, પણ આ અઠવાડિયે ખાસ કરજો. આજે જેમ આવ્યા છો એમ બુધ ગુરુ શુક્ર શનિ ચાર દિવસ આમ સખત ધુરંધર કલાકારોનું અમારી પાસે લાઇનઅપ છે. આવતીકાલે દમયંતી બરડાઈ, પરમ દિવસે રણજીત વાંક અને પછી જિગ્નેશ કવિરાજ બારોટ. જરા મજા પડવાની છે, જરા જુદા પ્રકારની. સો આ વખતે લોક સંગીત અને લોક સાહિત્ય અને ડાયરાનો માહોલ અમે આ મહા લાઈવ જેમિંગમાં જમાવ્યો છે. તમે પ્લીઝ જોડાજો અમારી સાથે. વિવેક ઘોડા કહી રહ્યા છે અદ્ભુત. મૈત્રી બેરિયા પટેલ કહી રહ્યા છે જલસા એ તો જલસો કરાવી દીધો. હા, બાકી જય મોગલમાં. એન્ડ ધેન ઓહો ખૂબ બધા લોકો છે. લાભુદાન ગઢવી કહી રહ્યા છે લાભુદાન ગઢવીના જય માતાજી એવું એ કહી રહ્યા છે. રાહુલ મુંજારિયા આપણી સાથે છે, જાણીતા. હા રાહુલભાઈ કેમ છો? કમ્પોઝર એન્ડ અરેન્જર રાહુલભાઈ આપણી સાથે. હાઈ ટુ ઓલ, લવ ફ્રોમ નેધરલેન્ડ પૂર્વી ખમાર. માય ડોટર ઇઝ હ્યુજ ફેન ઓફ યોર સોંગ વાલમ જીગર, પ્લીઝ સિંગ પ્લીઝ 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 પ્લીઝ. આવે છે આવે છે, હુકમનો એકો છે. ધીમે રેન ઉતરી આજ ઉનસે મિલના હૈ હમને પ્રેમ રતન ધન પાયો. નિર્મલ મકવાણા મકરાણા મરકાણા ઓકે. નિર્મલભાઈ આજ પહેલી જ વાર આવ્યા લાગો છો, આગળ કોઈએ લગજા ગલેની ફરમાઈશ કરી હતી. ખેર, નવાઓનું સ્વાગત છે, પણ અહીંયા હિન્દી ગીતો નથી ગાવામાં આવતા, માત્ર ને માત્ર ગુજરાતી. બાકી આ બધા ગીતો તો તમે અનેક મંચ ઉપરથી સાંભળી શકો છો. આપણી ભાષાના કોઈ ગીતો જીગરના કંઠેથી સાંભળવા હોય તો સ્વાગત છે તમારું, ફરમાઈશ ચોક્કસથી કરી શકો છો. અહીંયા અમે હિન્દી નથી ગાતા. થેન્ક યુ વેરી મચ જીગર, સાંભળીએ કંઈક નવું. ભગોચારણ, હા, એણે લખેલી એક આ રચના જે મને હા અતિ લોકપ્રિય છે અને મને ગમતી રચના છે. એનું હું કદાચ હું ભવિષ્યમાં મારી ઈચ્છા એવી પણ છે કે એનું ઓડિયો વર્ઝન હું બહાર પાડું એને મારા વોઇસમાં, એટલી બધી મને ગમતી રચના છે. સો બોલી ના છે પછી લોકો વિડીયો બહાર કાઢે છે. પણ ના, ખરેખર મને બહુ જ ગમતી રચના છે અને કેવા અદ્ભુત એના એના લિરિક્સ છે, એના શબ્દો છે, એનો ભાવ છે કે વઢવાની વાત હોય ભગવાનને તો એ વઢવાવાળી વાત કેવી હોય. એક ચારણ કહેતો હોય કે વઢીને કહેજો, માને તો મનાવી લેજો, હે મારા વાલાને વઢીને કહેજો. લઈએ આપણે. માને તો મનાવી લેજો રે, હે ઓધાજી રે મારા વાલાને, એ
કઢીને કહેજો રે. માને તો મરાવી લેજો રે, એ ઓધાજી રે મારા વાલાને આવડીને કેજો રે. માને તો મનાવી લેજો રે, મથુરાના રાજા ત્યાં છો, આ મથુરાના રાજા ત્યાં છો મારા વાલા. મથુરાના રાજા ત્યાં છો, મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો, માનીતીને મહેલે ગયા છો. હે ઓધાજી રે મારા વાલાને આવડીને કહેજો રે. માને ક્યારેક એમ થાય છે કે કઈ રીતે આ આટલી અદ્ભુત પ્રસ્તુતિઓને પોંખીએ, વધાવીએ, વખાણીએ. આ લોકસંગીતનો જાદુ જો આજની પેઢીને આજના અંદાજમાં મૂકો તો કેટલો બધો પહોંચે છે ને કેટલો બધો અંદર સુધી ઉતરે છે. આ વાત જીગરને સાંભળો ત્યારે થોડી વધારે સારી રીતે સમજાય, અને મારા જેવી જ અનુભૂતિ તમને પણ થઈ હશે. મહા લાઈવ જેમિંગ ચાલી રહ્યું છે આ, એટલે કે 4 દિવસ સળંગ અમે લાઈવ જેમિંગ કરવાના છીએ. લાઈવ જેમિંગ એ અમારો ખૂબ લોકપ્રિય ઉપક્રમ છે ફેસબુક ઉપરનો અને અમારી એપ ઉપરનો. દર શુક્રવારે અમે આવી રીતે લાઈવ જઈએ છીએ. એમાંનો આ લગભગ 104th એપિસોડ, અને 2 વર્ષ જલસોને પૂરા થઈ રહ્યા છે એની ખુશીમાં આ 4 સળંગ દિવસ લાઈવ જેમિંગના અમે ઉત્સવ સ્વરૂપે ઓર્ગેનાઇઝ કર્યા છે, અને અત્યંત અનહદ આનંદની અનુભૂતિ થઈ રહી છે જીગરા સાથે. એટલું સરસ અહીંયાથી ગુજરાતી સંગીત પ્રસ્તુત થઈ રહ્યું છે. પહેલો દિવસ છે આજે, અને મેં કીધું એ પ્રમાણે એટલા બધા જુદા પ્રકારના અહીંયાથી આમ ગુસબમ્પ્સ આવી રહ્યા છે કે આમ વાત ના પૂછો. મારા જેવી જ લાગણી છે શ્યામલ પંડ્યાની,
એન્ડ એ કહી રહ્યા છે ભાઈ ગુઝબમ્સ બાય બાય. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. આ રચનાઓ જેવી છે કે જે જો ભાવથી ન ગવાય એને ખાલી સુપરફિશિયલ ગાઓ તમે તો એ બહુ જ કહેવાય કે તમે ચીટિંગ કરી નાખી એમ પોતાની જાત સાથે મ્યુઝિક કરતા કરતા. ટ્રુ ધેટ, ટ્રુ ટ્રુ ટ્રુ, વેરી ટ્રુ. રાઠોડ ભરત કહી રહ્યા છે ચાલો ને વિદુર ઘેર જઈએ ઓધાજી, શક્ય હોય તો સંભળાવો. ભાવિક પાટીદાર કહી રહ્યા છે બસ આમ જ ગુજરાતી સાહિત્ય અને કલ્ચરને આગળ વધારતા રહો. પૂર્વી ખમાર કહી રહ્યા છે સાચી વાત, હુકમનો એકો ને મારી 6 વર્ષની દીકરીને ગુજરાતી સોંગ્સ તરફ વાળવા માટે મોટો ફાળો જીગરનો. મારી દીકરીએ વાલમ સોંગ અહીં નેધરલેન્ડ્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન વખતે ઇન્ડિયન સમાજ સામે પ્રસ્તુત કર્યું હતું. એની લાઈફનું ફર્સ્ટ ગુજરાતી સોંગ એટ એજ ઓફ 6 ઇન ફ્રન્ટ ઓફ ઓડિયન્સ, પ્રાઉડ મોમેન્ટ ફોર યુએસ એઝ અ પેરેન્ટ્સ, થેન્ક યુ જીગર. Such a lovely, such a lovely feedback. Thank you very, very, very much, Purvi. જીગરની આંગળી પકડીને અમારા સુધી આવ્યા છો તો જલસો ડાઉનલોડ કરી લેજો. આવા બધા અનેક ગુજરાતી ગીતો, લોકપ્રિય ક્લાસિક ભક્તિ સંગીત, ડાયરો, ગરબા, ગઝલ્સ, બધું જ ફિલ્મ સંગીત આમાં સમાયેલું છે અને 24 કલાક તમે સાંભળી શકો છો. સો જલસો ડાઉનલોડ કરી લેજો એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આહા જોરદાર પૂજા ગોહિલ, હાર્મોનિયમ ખૂબ જ સ્વીટ વાગે છે, પ્લેઇંગ ઓલસો બ્યુટિફુલ યોગેશ પટેલ. અમારા એક ખૂબ લોકપ્રિય કીબોર્ડિસ્ટ છે, કમ્પોઝર છે હર્ષિત આચાર્ય, જે અમારી સાથે છે અને એ એમનો હાથ ત્યાં ફરી રહ્યો છે. ખૂબ જાણીતા કવિ મિત્ર મિલિંદ ગઢવી આપણી સાથે જોડાયા છે અને જોઈ રહ્યા છે. મિલિંદભાઈ કેમ છો? મિલિંદ કેમ છે ભાઈ? હા, મારો ચરણ. અને ખાસ વાત તો એ કે તું આવ્યો એનો આનંદ, અને આજે સળંગ 4 દિવસ આવવાનું તને આમંત્રણ પાઠવું છું અહીંયાથી. ચારે 4 દિવસ આવજે. આવતીકાલે દમયંતી બરડાઈ, પરમ દિવસે રણજીત વાંક અને પછી જિગ્નેશ કવિરાજ બારોટ, મહા લાઈવ જેમિંગ સીઝન 2. ઓકે, લોટ્સ ઓફ પીપલ, ખૂબ બધા લોકોનું છે અહીંયા ફીડબેક, બધા વિશે નથી વાંચતો. અત્યારે આગળ વધીએ છીએ જીગર સાથે, કંઈક નવું સાંભળીએ. જીગર રેડી? ઓકે, ચર્ચા કરતા થોડી. સો હું મોટાભાગના ફોક સોંગ્સ અત્યારે લઈ રહ્યો છું જે મારા ગમતા અને મને મજા આવે છે એમાં, કેમકે એનું રીઝન એક માત્ર છે કે એ એટલા બધા એની આત્માથી ભરપૂર છે કે સહેજ જો 1% બી અડી લઈએ ને તો મ્યુઝિક સફળ થઈ જાય એવું છે. 1.5% એને પહોંચી જઈએ ને આ વસ્તુને, વાતને, કે એ જે કહેવા માગે છે એના સારને, એના ભાવને, તો એ મ્યુઝિક કર્યું વર્થ ઇટ લાઈફમાં ફીલ થશે. સો ધેટ્સ વાય થેન્ક યુ સો મચ કે તમે લોકો આ કરી રહ્યા છો, આવું ગુજરાતી લેંગ્વેજને લઈને પ્રોત્સાહન આપી રહ્યા છો અને દર શુક્રવારે તમે કરો છો આટલા ટાઈમથી 2 વર્ષથી સતત, તો તમને આખી ટીમને કન્ગ્રેચ્યુલેશન કે આટલી દિલથી આટલી જીવથી મહેનતથી કામ કરો છો. આ કામ, આ આર્કાઇવ્સ કેટલા નવા લોકો સુધી પહોંચવાની છે એની બટરફ્લાય ઇફેક્ટ જ્યારે થશે ત્યારે ખબર પડશે. અત્યારે તો બધાને મળી જ રહ્યું છે, પણ જ્યારે ભવિષ્યમાં એવો ટાઈમ હશે કે ગુજરાતી મ્યુઝિક જલસો ત્યાં જ જશે બધાને, એ જ અત્યારે મોટાભાગના લોકો તો મેં જોયા છે કરી રહ્યા છે, એવી મારી શુભકામના. એની સાથે આ ભજન મેરુ તોડગે પણ જેના મન નાડગે સતી પાંડવાય પર રે ભાંગી પડે ભર માંડ રે ઓ મન નાડગે સતી પાંડવાય પરને ભાંગી પડે ભર માંડ રે વીજળીને ચમકારે
પરો પાનભાઈ વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાશે મેરું તો ડગે પણ જરા મન ના ડગે સતી પાનભાઈ પરને ભાંગી પડે ભરમાં ડરે મેરું તો ડગે પણ જેના મન ના ડગે સતી પાનભાઈ પરને ભાંગી પડે ભરમાં ડરે ઓ ભક્તિ રે કરવી જેને ભક્તિ રે ભક્તિ રે કરવી જેને રાખ થઈને રે હું પાનભાઈ ભક્તિ રે કરવી જેને ઓ ભક્તિ રે કરવી જેને રાખ થઈને રે હું પાનભાઈ મેલવું અંતરનું અભિમાન રે મેરું તોડ રે પણ જરા મન ના ડગે સતી પાનભાઈ પરને ભાંગી પડે ભરમાંડ રે મેરું તો ડગે પણ જેના મન ના ડગે સતી પાનભાઈ પરને ભાંગી પડે ભરમાં ડરે પરને ભાંગી પડે ભરમાં ડરે પરને ભાંગી પડે ભરમાં વાહ ભાઈ વાહ 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 મેરું તો ડગે પણ જેના મનનો ડગે પાનભાઈ આ લોક સાહિત્યમાં કેટલો પ્રાણ કેટલું ઊંડાણ અને જીગર એને આજની સતહ પર મૂકીને તમારા સુધી વહેતું કરે આ કોમ્બિનેશન કિલિંગ છે અહીંયાથી તમે જો આ સ્ટુડિયોમાં ઉપસ્થિત હો અહીંયા હો તો તમને સમજાય આ માહોલ આ ઉર્જા આ આ જે આખે આખો અહીંયા મંચ ઊભો થયો છે આ માંડવાની છે આજે જે રીતે ભાષા અને ભાષાના અર્થો અને ગુજરાતી પણ સમજાઈ રહ્યું છે એ કંઈક અનન્ય છે જીગરને ખૂબ ધન્યવાદ આટલો સરસ મજાનો માહોલ ઊભો કરવા બદલ અને કેટલા સરસ લોકો સાથે સાથે જોડાતા જાય છે એનો પણ આનંદ અમે વ્યક્ત કરતા જઈએ છીએ ખૂબ લોકપ્રિય કલાકાર અદાકાર આજનું એક ખૂબ જાણીતું અને અનહદ પોપ્યુલર નામ મલ્હાર ઠાકર ઇઝ વિથ અસ એન્ડ વોચિંગ સો મલ્હાર ખૂબ 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 સ્વાગત છે તમારું હા મલ્હાર રાહુલ ભાઈ આશા રાખીએ છીએ કે તમે તમારી ભાવિ પરણવાની યોજનાઓમાંથી સહેજ પરવાર છો અને કેફમાં અને ઘેનમાંથી જરા બહાર આવ્યા હશો અને અહીં અમારી સાથે જોડાયા છો એનું સ્વાગત કરીએ છીએ ભાઈ અને તારી બધી ઈચ્છા પડે એવી શુભકામનાઓ સહિત સ્વાગત કરીએ છીએ સો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ જલસો પડી ગયો છે ભાઈ બલજીત એવું એમનું હેન્ડલ છે એ કહી રહ્યા છે હેલો જીગરજી થેન્ક્સ ફોર ચૂઝિંગ મી એઝ વિનર નાઇસ ટુ મીટ યુ જીગરજી વૈશાલી આચાર્ય વૈદ્ય એવું કહી રહ્યા છે થેન્ક યુ હા અમે કોન્ટેસ્ટ કરી હતી અમારા હેન્ડલ્સ ઉપર
કે એ કોન્ટેસ્ટના વિનર્સને અમે જીગરની ઓટોગ્રાફ ગિફ્ટ હેમ્પર્સ જલસોના ગુડી બેગ સાથે અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા, અને એ વિનર્સમાંના એક આ વૈશાલી, અને આજે એમની સાથે મીટ એન્ડ ગ્રીટ કરી હતી. એના ફોટોગ્રાફ્સને વગેરે અમે કાલે સવારે ચોક્કસથી શેર કરીશું. કાલે સવારે આ બધા જ ફોટોગ્રાફ્સ અને જે નાના મોટા વિડીયોઝ છે અમે તમારા સુધી પહોંચાડીશું. અને આજે વૈશાલી અને બીજા જે વિનર્સ થયા છે બધાને ખૂબ 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 અભિનંદન. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. નેવી દેસાઈ કહી રહ્યા છે, ગુજરાતી સંગીત અને જીગરનો અવાજ એટલે જલસો જ જલસો. વાહ, ખૂબ બધા લોકો. બલૂન મૂવીનું ફિલિંગ સોંગ થઈ જાય, હર્ષ શુક્લા એવું પૂછી રહ્યા છે. વાલમ આવો ને હવે ભાઈ, વાર છે એની તો હું ગેરંટી લઉં છું કે આવશે, પણ વાર તો લાગશે. પૂજા ગોહિલ, અમે પણ ડાગી ગયા તમારા આ સોંગ થી, તો ડગી ગયા, સોરી, ઓ સોરી, માય બેડ. બટ હા, યા, એ વાત સાચી છે. યાર લેટ પડી ગયો. અમૃત દેસાઈ ચેલ ના કહી રહ્યા છે, અરે રે, 8 વાગે સિરિયસ. ભાષાનો બધો વૈભવ બાજુ પર મૂકીને જીગર અકળાયો છે. અટવાડિયાથી કહીએ છીએ યાર, અને સાચે જ કેટલું બધું જાત જાતનું કરીને અમે 8 વાગે કાલે આવી જ જજો. આવું 4 દિવસ થવાનું છે. હા, ધારો કે ચૂકી જવાયું હોય તો અમે રેકોર્ડ કરીએ છીએ, એપ્લિકેશનમાં અવેલેબલ છે, સોલો ટ્રેક્સ, વિડીયો રેકોર્ડિંગ્સ એન્ડ એવરીથિંગ. ડુ ચેક ઇટ આઉટ, જલસો, પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. ચાલો સમયનો મહત્તમ ઉપયોગ કરીએ, સાંભળીએ જીગરને ફરી એક વાર. ફરી દો, રોજ 8 વાગે, 3 દિવસ હજી પણ છે મારે. યસ, તો જેટલા લોકો લેટ પડી રહ્યા છે, ના ચાલે, મજા આવશે તમને લોકોને, મજા. હજી 3 દિવસ હજી પણ રોજ 8 થી 10 છે, તો તમે પ્લીઝ, અમદાવાદમાં નથી જે લોકો નથી માણી શકતા, અહીંયા જે લાઈવ કાર્યક્રમ થતા હોય છે અહીંના જે આર્ટિસ્ટ છે, તમે ત્યાં બેઠા બેઠા આરામથી શુક્રવારે સુંદર રોજ બધા લાઈવ અહીંયા લાંબા થવાની જોઈ લો. અહીંયા એપ્લિકેશનમાંથી, એટલે જે ફેસબુકના પેજ છે એને ફોલો કરી લો, નોટિફિકેશન ઓન કરી લો અને મજા કરો. અગેન, એક ફોકની જાણીતી રચના છે, ચારણી સાહિત્ય જેને એમ લોકો કહેતા હોય છે, અમારી ભાષામાં એને ચરજ કહે છે ચારણી સાહિત્યમાં. અને મારું ગમતામાં ગમતો પ્રકાર મ્યુઝિકમાં જો મને એવું પૂછે ને કે કયું, તો હું એમ કહું કે ચરજ મને એટલી પ્રિય, મને બહુ જ ગમે, મારા હૃદયની ખૂબ નજીક, ગમે તે કોઈ પણ ચરજ ચારણી સાહિત્યની લઈ લો તમે. તો એમાંની એક છે જે મેં ઓલરેડી પબ્લિશ કરેલી છે એનું ડેમો વર્ઝન, આવો નવલાખ લોબળિયાળી, અને ભરતદાન ગઢવી એને લખી છે. બહુ જ સરસ લખાવી છે, એટલે ઘણા લોકોએ તમે સાંભળી હશો, તમે પણ મારા ખ્યાલથી સાંભળી હશો. એને અમે કોશિશ કરીએ તમારા સુધી એ સોલ, એ આત્મા પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. આવો નવ લાખ ને જાળી એવી, આવો ને લો બળિયાળી, આવો નવ લાખ ને જાળી એવી, આવો ને લો બળિયાળી, બાળરે બોલાવે આયર, આવો
કળજુગ થી એ કંટાળ્યું કે ગેન માં કે રાણિયું માં કળજુગ થી એ કંટાળ્યું કે ગેન માં કે રાણિયું અનારે હોકાર સુણી દેજે તરણની હાદડ્યું કેવાનારે હોકારા સુણી દેજે તરણની હાદડ્યું આવો નવ લાખને જાળી એવી આવો ને લો બળિયાળ્યું આવો ને જાળી એવી આવો ને લો બળિયાળ્યું બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળ્યું એવો બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળ્યું સિંહને બળદિયો બેઉ સંગે જોડીમાં હો માં સિંહને બળદિયો બેઉ સંગે જોડી માં ગાડું તે અંકાર્યું સિંહને બળદિયો બેઉ સંગે જોડી મગાડું તે અંકાર્યું સૌ કોઈ જોઈને બોયલા આવી હોય ચારણની દીકર્યું એવા સૌ કોઈ જોઈને બોયલા આવી હોય ચારણની દીકર્યું આવો લાખને જાળી એવી આવો ને લો બળિયાળ્યું આવો નવ લાખને જાળી એવી આવો ને લો બળિયાળ્યું બાળ રે બોલાવે આવો ને બિરદાળ્યું એવો બાળ રે બોલાવે આયન આવો ને બિરદાળ્યું વૈઢી લાલ લોબળી કોઈને કાંધે કાળી કમળ્યું કોઈએ વઢી લાલ લોબળી કોઈને કાંધે કાળી કમળ્યું અસુરને સહારવા આયલ ત્રિશૂળ લઈને ત્રાટક્યું એવા અસુરને સહારવા આયલ ત્રિશૂળ લઈને ત્રાટક્યું આવો નવ લાખને જાળી એવી આવો ને લો બળિયાળ્યું આવો નવ લાખને જાળી એવી આવો ને લો બળિયાળ્યું બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળ્યું એવો તારો બાળ રે અમે તારા બાળ રે તારા છોરુડા રે બોલાવે આ
પાયલ આવો ને બિરદાલ્યું બધાની વચ્ચે ધોળી દાઢી મારે જ છે એટલે આ કામ મારે કરવા જેવું છે એવું મને લાગે છે. આ બધાના આમ પેલા ઓવારણા બોવારણા લો, આ બધાને જરા નજર ના લાગે એવું કરો, આખું ગામ જોઈ રહ્યું છે ત્યારે. વાહ ભાઈ વાહ, એક વાર જોરદાર તાળીઓ સાથે આખે આખી ગેંગ ને યાર. એન્ડ અ વેરી 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 સ્પેશિયલ મેન્શન ફોર કીર્તન બ્રહ્મભટ્ટ એન્ડ ભાવિક દવે. વાહ, એટલી જ ઉત્તમ સંગત હાર્મોનિયમ પર અને ગિટાર પર હર્ષિત આચાર્ય એન્ડ નીતિરાજ કાપડિયા એન્ડ વન એન્ડ ઓન્લી જીગરા. કેન વી હેવ સમ મોર નોઇઝ ફોર ધીસ ગેંગ ગાઈઝ? ઓ માય ગોડ, કેટલી મજા પડી રહી છે. વાહ, આવી સરસ ચરજ અને આવો અંદાજ, આ ભાષાનો વૈભવ દેખાડે છે. તમે કોઈ પણ પ્રાંતના હો, તમે કોઈ પણ પ્રદેશના હોય, કોઈ પણ વિસ્તારના હો, આ ભાષામાં કેવું કેવું લખાયું છે, આ ભાષામાં કેવી કેવી વાત થઈ છે. એટલે જ અમે દર વખતે કહેતા આવીએ છીએ કે આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને આ બધા જ ગીતો, આ ભાષાનો વૈભવ તમારે ઘરે બેઠા ગંગા સ્નાનની જેમ માણવાનો છે. લાઈવ જેમિંગનો આ મહાઉત્સવ, મહા લાઈવ જેમિંગ સિઝન 2, જલસોને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેની ખુશીમાં, તેના શુભ હેતુસર અને સળંગ 4 દિવસ અમે આ પ્લાન કર્યું છે. આજે જીગર, આવતીકાલે દમયંતી બરડાઈ, અતિ આદરણીય લોકપ્રિય કલાકાર આપણી વચ્ચે, ડાયરાનું એટલું જ ખ્યાતનામ નામ રણજીત વાંક આપણી સાથે પરમ દિવસે અને છેલ્લે દિવસે જુદો જ એક માહોલ લઈને, સંગીત લઈને, જિગ્નેશ કવિરાજ બારોટ એટલું જ લોકપ્રિય નામ. સળંગ 4 દિવસ બરાબર રાત્રે 8 વાગે જલસો એપ ઉપર, જલસોના ફેસબુક પેજ ઉપર આવી જશે. અનેક લોકો સાથે છે ને ખૂબ બધો રિસ્પોન્સ છે. હર્ષ શુક્લા કહી રહ્યા છે, સર યોર વોઇસ વેરી વેરી લવલી, એક સોંગ તમારા વોઇસ થી થઈ જાય. એટલે આ જરા અઘરો રિસ્પોન્સ આ મારા માટે છે, એ તો એમના વોઇસથી જ ગાય છે, કોઈ પાછળ લિપસિંગ નથી. બાકી બાકી થોડી ફોડ પાડીને વાત કરો ને, અમે બંને જરા ખોટા. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ હર્ષ. વાહ, ખૂબ જ સુંદર જીગરભાઈ, ક્યાં બાત સાથે ખૂબ જ સુંદર સંગત. હર્ષિતભાઈ, કીર્તનભાઈ એન્ડ એવરીવન, કૌશલ બિઠરિયા કહી રહ્યા છે, વ્રતિની ગાડગે આપણી સાથે જોડાયા છે અને ખૂબ જાણીતા કલાકાર, આપણે ત્યાં લાઈવ જમિંગ કરી ચૂક્યા છે. વ્રતિ, હાય વ્રતિની, કેમ છે? વાવ, મોજે મોજ. મયુરી, કિશન પટેલ, ઓકે, બહુ સમય નથી લેતો. ઈશાની દવે અત્યારે જ આપણી સાથે જોડાયા છે અને કહી રહ્યા છે, ઓધાજી આવી ગયું. ઈશાની, શું મોડા મોડા આવવા, દરરોજ કહીએ છીએ 8 વાગે, તને તો ખ્યાલ હોવો જોઈએ, છતાં ઓધાજીની ફરમાઈશ ઈશાની તરફથી. અને ચાલો અહીંયા અટકું છું ફટાફટ, કંઈક નવું સાંભળી સમયની પાબંદીની વચ્ચે. આપણી પાસે છે હજી 15 મિનિટ છે, 15-20 મિનિટ. ઓકે, સો એક મારું જે ગમતો મ્યુઝિકનો પાછો જોનર છે અનપ્લગ, ખાલી ગિટાર મીઠું મીઠું વાગતું અને વોઇસ જતો હોય એમ ગાવાનું, તો એ એ પ્રમાણે હું એક ત્રણેક ગઝલના ખાલી મોખડા ગાઉં છું. ત્રણેક ગઝલ્સ જે મને ગમતી છે એમાંથી એક જે ગઝલ છે એ મેં લખી છે, કમ્પોઝ કરી છે એનું બહુ જ, અને આટલું જ લખાયું છે હજી, હજી આગળ નથી થયું. તો એ પહેલાં શરૂઆતનું એ લઉં, એના પછી એક ગઝલ છે એ, અને છેલ્લે નદીની રેતમાં રમતો નગર, ત્યાંથી મને ક્લોઝ કરીશ. બહુ જ ખાલી ગિટાર વાગતું છે, હર્ષિત મારી સાથે આમાં હશે. તો ફર્સ્ટ સોંગ ઇઝ, આ હજી સુધી રિલીઝ નથી થયું જેને 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 નથી ખબર, એક આ જે નથી રિલીઝ થયા, જે કરવાની જે સિરીઝ આવી રહી છે એનું આ પહેલું સોંગ.
કળશ પ્રભાના ઢોળાયા છે, રજોથી આભ ઢોળાયા છે, કળશ પ્રભાના ઢોળાયા છે, રજોથી આભ ઢોળાયા છે. હૈયાની હાટડીએ બેઠા છે કલવાયા, હા હૈયાની હાટડીએ બેઠા છે કલવાયા, પડછાયા 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 પડછાયા, નેહ નિતરતા પડછાયા, નૂર તરસતા પડછાયા, ઓ ઓ ઓ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ગઝલ જે અમે લખી છે, કમ્પોઝ કરી છે, પણ હજી પૂરી નથી થઈ. સો મેં આવીશ કે અહીંયા બહુ સરસ આટલો માહોલ જમ્યો છે, તો મને ગાવાની મન થઈ ગયા અત્યારે, અનપ્લાન્ડ હતી આ. એન્ડ એક એક બીજી મારી ગમતી એક ગઝલ છે, એ હું બે લાઈન ગાઈશ. એની છે, ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા, યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેઓ, પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા. છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા. અને એક લાસ્ટ ગઝલ જે હું સાથે બધા વગાડશું થોડું. નદીની રેતી મરમતું નગર મળે ના મળે, નદીની રેતી મરમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે, હો નદીની રેતી વારમતું નગર મળે ના મળે, હો શ્વાસમાં એની સુગંધનો દારિયો, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દારિયો, ફરિયા માટીની ભીની અસર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ
હાથ ઉપર મળે ના મળે હો નદીની રેતી મરમતું નગર મળે ના મળે વતનની ધૂળથી માથું વારી લઉં આ દિલ અરે આ ધૂળ પછી ઉર ભર મળે ના મળે અરે આ ધૂળ પછી ઉર ભર મળે પ્રભાવક કંઠ હોય આટલો બધો સરસ મર્મસભર અર્થ હોય પછી બને એવું કે બોલવા જેવું એ આપણને ના મળે. ટેરેન્સ જાનીની આ ચાર પંક્તિઓમાં સમજી આ વાત કે પામવા જેવું કશું પણ નથી, પામવા જેવું કશું પણ નથી, રાખવા જેવું કશું પણ નથી, દાસ થઈ બેઠા છે શબ્દો છતાં બોલવા જેવું કશું પણ નથી. તરત બીજું ગીત જ સાંભળીએ, સમય પણ ઓછો છે, માહોલમાં હું કંઈ પણ બોલું એ પણ ગુસ્તાખી જેવું છે. અગેન માતાજીને મેં બહુ વાર યાદ કર્યા આ સેશનમાં. ખા આ એક ગીત છે જે છેલ્લું માતાજીનું ગીત છે અને આ પણ એક ચરજનો એક પ્રકાર છે, ચરજનું એક ફોર્મ છે. રૂપાળીબાઈએ લખેલું આ ગીત છે, સ્ત્રીએ એક સ્ત્રીની લખેલી રચના છે. મારા ગાંઠિયોમાં એક બહુ સરસ માતાજીનો ભાવ છે તો એ લઈએ આપણે. કળહ થપાઉં મંદિર માને આયું ને ઉપવાસ મોગલ આવો ને મોરી માં કચરાળી મોગલ આવો ને મોરી માં દાઢાળી મોગલ આવો ને આજ વાતે હા
બાબર ભરિયા તે મોગલ આવો ને મોરી માં પછરાળી મોગલ આવો ને મોરી માં દાડાળી મોગલ આવો ને મોરી માં પછરાળી મોગલ આવો ને ઓ મચરાળી મોગલ્લાઓ ને મોરી માં દાઢાળી મોગલ્લાઓ ને મોરી માં મચરાળી મોગલ્લાઓ ને અને ખાસ સેશન છે જીગર સાથેનું આજનું, અને હવે બહુ જે સમય રહ્યો છે એમાં જીગર જ નક્કી કરશે કે એને શું ગાવું છે. હા, એ ગીત ચોક્કસ થી આવશે જે તમારે સાંભળવાનો ઈરાદો છે. અહીંયાથી મહા લાઈવ જેમિંગ, આજથી આ જલસોના 2 વર્ષની ઉજવણીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, અને મહા લાઈવ જેમિંગના આજના પહેલા દિવસે જીગર સાથેનો જલસો હવે બસ લગભગ પાછલા પગે ચાલે છે. ત્યારે આવતીકાલે ફરીથી અમારી સાથે જોડાવજો, બરાબર રાત્રે 8 વાગે દમયંતી બરડાઈ, ખૂબ સરસ મજાના લોકપ્રિય કેટલાક ફિલ્મી ગીતો અને કેટલાક લોકસંગીતના ઉત્તમ ગીતો લઈને આપણી સમક્ષ અહીંયા પ્રસ્તુત થશે, અને દમયંતીબેન સાથે આપણે ફરીથી રાત્રે 8 વાગે જલસો કરીશું 2 કલાક. એ પછી બીજે દિવસે ડાયરા જેવું ડાયરો જ ખ્યાતનામ કલાકાર રણજીત વાંક, અને છેલ્લે જિગ્નેશ કવિરાજ બારો. 4 દિવસનો મહા ઉત્સવ, મહા લાઈવ જેમિંગ, અને પછી એક સરપ્રાઈઝ છે, અને પછી તો ઘણું બધું છે. એટલે આખો મહિનો અમારી સાથે રહેજો, મજા 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 પડી જવાની. ઓકે, ઓન ધેટ નોટ ચાલો પાછા ફરીએ જીગર પાસે અને સાંભળીએ હવે પછીનું. સો ધીસ ઇઝ ધ સોંગ જે મેં તમને કીધું કે હજી સુધી રિલીઝ નથી થયું, અને આઈ એમ સિંગિંગ. સોંગ નેમ ઇઝ તારા વગર, જે હજી સુધી અવેલેબલ નથી થયું. જે લોકો લાઈવમાં આવ્યા હશે કદાચ, અને મેં પણ 2-3 વાર જ લાઈવમાં ગાયું છે હજી સુધી. ઓકે, એટલે હજી બહોળા ઓડિયન્સ સુધી નથી પહોંચ્યું. સો આ માધ્યમથી હવે જોઈએ કેટલે સુધી પહોંચે છે આ સોંગ. આઈ હોપ કે બધા પાસે પહોંચે, અને રિલીઝ પહેલાં બધાને સોંગ ખબર હોય. વાહ, એવું મારો હું એવું કરું છું કે મારા સોંગ્સ લાઈવમાં ગાવાના મેં સ્ટાર્ટ કર્યા છે, તો એનાથી લોકો કનેક્ટ થાય, જોડાય ગ્રાઉન્ડ લેવલ પર, તો વધારે મજા આવે. જે જૂની સ્ટાઇલ હતી, યાદ હોય તો, કે ક્યાં જ્યાં શો હોય ત્યાં નવું સોંગ રિલીઝ કરી નાખે, ડાયરો હોય કે ત્યાં આગળ, તો ત્યાંથી પછી ગાવાનું. જેમ કે પેલું તારા વિના શ્યામ મને જે ગરબામાં થયું હતું, અને પછી એવું બધે પહોંચી ગયું આપણું. સો હોપિંગ કે એટલું આપણી અપેક્ષા એવી નથી, ફિંગર્સ ક્રોસ્ડ, પણ જેટલા બી સોંગ્સ મારા નવા કરું હું એવી રીતે એ સ્ટાઇલથી કરું એમ. એવી ચાલ દિલ દુખે તારા વગર, જો દિયો ગે તારા વગર, દિલ દુખે તારા વગર, જો દિયો ગે તારા વગર, ઓ
ચહેરાનો મલક આખો ખારો પટ ખારો પટ કરી બેઠો કેવી હું આ બાળ હઠ બાળ હઠ ચહેરાનો મલક આખો ખારો પટ ખારો પટ ઊંઘે ના આખો નામ તારું રટ રટ રટે રે તારા વગર આસ પર જાણે રસ્તા ભૂલી ગયો તારા વગર આસ હે જાણે છાનું છાનું રોઈ રાગ્યું તારા વગર આસ પર જાણે રસ્તા ભૂલી ગયો તારા વગર રાજી ઘર માને ના માને ના માને ના આખો ખારો પટ ખારો પટ કરી બેઠો કેવી હું આ બાળ હઠ બાળ ચરણો મલક આખો ખારો પટ ખારો પટ ઊંઘે ના આખો નામ તારું રટ રટ રટે રે તારા વગર આસ પર જાણે રસ્તા ભૂલી ગયો તારા વગર આશ ઘેર જાણે છાનું છાનું રોઈ રહ્યું તારા વગર આ સફર જાણે રસ્તા ભૂલી ગયો તારા વગર આ જીગર મારે ના મારે ના મારે ના ટ્રાઈડ કી યુ નો લાઈવમાં એને બેન્ડ સાથે અમે લોકો ગઈએ તો સરસ બેન્ડ સાઉન્ડ મળતો હોય છે અને એટલું જ એની ફીલ જળવાઈ રહે ટ્રાઈડ કી તો આ પહેલી વાર મારા ખ્યાલ જેટલા ઘણા લોકોએ પહેલી વાર સાંભળ્યું છે એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી ઘણા બધા અને તારા વગર જીગર માને ના માને ના જીગર આજે કોઈને ગાંઠે ના એવું છે એક્ચ્યુઅલી અણ ગાંઠેબલ છે આજે ઓકે સો નાવ હુકમનો ઇક્કો ઉતરીએ છીએ અમે સો બહેનો ઓર ભાઈઓ જરા હોશિયાર ઓકે એ ગીત આવી રહ્યું છે જેણે અત્યારે ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે અને ગુજરાતી સંગીતને કંઈક જુદી રીતે આજે લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું છે અને લોકોનું અનહદ બેહદ લોકપ્રિય થઈને ઊભું છે એ ગીત જીગરના કંઠમાં Let's just listen to that. Valamaone. Thank you.
શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનું મેળો રે સાથ તું લાંબી મજળનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે ઓ મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગ વાલો રે વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને માંડી છે લોની ભવાઈ હોતા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા વાલમ આવો ને આવો ને મન ભેળ જાવો ને આવો ને કેવી યાદની સગાઈ કે માંડી છે લોની ભવાઈ હોતા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ ઓ રોજ રાતે કે સવારે ચાલતા ફરતા હું અરે તારા વિચારો મારતા ગપ્પા કે તારી બોલ કી આંખો જાણે ખોલતી વાતો હર વાતમાં હું જાત ભૂલું તા થૈયા થૈયા તા થૈયા વાલમ આવો ને આવો ને મન ભીણ જાવો ને આવો ને એવી આ દિલની સગાઈ એ માંડી છે લોની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ યાદો ના બાબને આવ્યા રે હવે આવે તો દુનિયા કી એજ ધૂળ રે હવે સપના આશા મંછા ધૂળ રે હવે ધૂળ રે હવે ધૂળ રે હવે ધૂળ રે હવે કેવાલ આવો ને આવો ને મન જાવો ને Oh.
આવડતી નથી એટલે ઈશારા કરતો હતો. બટ કેન વી મેક સમ નોઇઝ ઇન ધ હાઉસ? એક્સેલન્ટ એક્સેલન્ટ, થેન્ક યુ સો મચ ગાઈસ. તમ લોકોનો કીર્તન ભાવિક, થેન્ક્સ અ લોટ ભાઈ હર્ષિત, થેન્ક યુ સો મચ નીતિરાજ, થેન્ક યુ સો મચ. વાહ જીગર ભાઈ, મજા પડી ગઈ, મજા મજા મજા. આજનું મહા લાઈવ જેમિંગ સેશનનું પહેલું ચેપ્ટર, પહેલો દિવસ, અને એનો આ અદ્ભુત કલાકાર જીગર. ગુજરાતી ભાષાને થોડા વધારે યુવાનો સુધી પહોંચાડવા માટે જીગર ખૂબ 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 આભાર. થેન્ક યુ વેરી મચ. અત્યારના જે રીતે તારી લોકપ્રિયતા દિન બ દિન વધી રહી છે, અમે આશા કરીએ કે તું આસમાનના સિતારા પકડી લાવે તારા હાથમાં. વાહ વાહ, ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ અમારી સાથે જોડાયા છો, આપ સૌનો પણ ખૂબ આભાર. હવે કહેવા જેવું કંઈ રહેતું નથી. ભરત વિંજોડાના શેર છે આ, ચાર પંક્તિઓ સાંભળવા જેવી છે. કાલ કરતાં વિચાર જુદો છે, કાલ કરતા વિચાર જુદો છે, આજ થોડોક પ્યાર જુદો છે, એ જ છે કે સિતાર જુદો છે, અથવા એમાં જ તાર જુદો છે. બસ આ જુદાપણું, આ નોખું અનોખું અને છતાં પોતીકું, આ આપણું, આ આપણી ભાષાનો વૈભવ, આપણી માટીની સુગંધ. એટલે જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. આવતીકાલે ફરીથી મળીએ છીએ. મહા લાઈવ જેમિંગ એટલા માટે ઉજવાઈ રહ્યું છે કારણ કે જલસો પૂરું કરી રહ્યું છે તેના બે યાદગાર વર્ષ. 28 એપ્રિલ 2019 દિવસે અમને 2 વર્ષ થશે. અમે 2 વર્ષથી લગલગાટ ગુજરાતી ગીતો તમારા સમક્ષ જુદી જુદી રીતે લાવીએ છીએ, અને એનું આ લાઈવ જેમિંગનો ખૂબ લોકપ્રિય ઉપક્રમ મહા લાઈવ જેમિંગ, એનો ઉત્સવ. અને આવતીકાલે બીજા દિવસે દમયંતી બરડાઈ, ખૂબ લોકપ્રિય કલાકાર, આપણી સમક્ષ લોકસંગીત અને ફિલ્મ સંગીતના કેટલાક અદ્ભુત નાયાબ ગીતો પ્રસ્તુત કરશે. ચોક્કસથી જોડાજો આવતીકાલે રાત્રે 8 વાગે, બરાબર મોડા ના પડશો, ઘણું બધું ચૂકી જશો. મળીએ છીએ આવતીકાલે. એન્ડ થેન્ક યુ વેરી વેરી મચ ધી એન્ટાયર ટીમ, ખૂબ 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 આભાર. એક વખત જોરદાર તાળીઓ. કીર્તન બ્રહ્મભટ્ટ, ભાવિક દવે, હર્ષિત આચાર્ય એન્ડ નીતિરાજ કાપડિયા, અને એટલી જ જોરદાર તાળીઓ જીગર માટે. ખૂબ આભાર. અમે બધા ભેગા થઈને બહુ સરસ મજા કરી. એક્ચ્યુઅલી વી નીડેડ ધીસ જેમિંગ ફ્રોમ અ લોંગ ટાઈમ, સો વી વર જેમિંગ. યુ કેન સે ધેટ ધીસ વોઝ એક્ચ્યુઅલી અ જેમિંગ થિંગ, અને ખરેખર મજા આવી. સારું મ્યુઝિક પ્રોડ્યુસ થયું છે ભાઈ, કેવું બરોબર આવ્યું છે ને બાર, મોકલજો અમને. થેન્ક યુ સો મચ ગાઈઝ. જેટલા લોકો જોઈ રહ્યા છે, જોઈન કરી રહ્યા છે અમને લાઈવમાં અત્યારે, જેટલા લાઈવ છોડીને જતા રહ્યા પણ હશે ઘણા કામના કારણે, જેના પણ કારણે, પણ પછીથી આ આખું સેશન જોજો તમે. અને ફરીથી જોવું હોય તમારે તો જલસોની એપ્લિકેશન પર તમને બધા જ ઓડિયોઝ સાંભળવા મળશે. તો હમણાં જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આ સેશન તમે પછીથી માણી શકશો. થેન્ક યુ સો મચ. રજા લઈએ સરજી. થેન્ક યુ વેરી મચ જીગર, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ એવરીવન, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ વેરી મચ. જય માતાજી. જીગરને જલસો પર ખૂબ સાંભળી શકશો. અમારી એક તો જિંગલનો એ મુખ્ય અવાજ છે, પ્લસ એના ખૂબ બધા આલ્બમ્સ એન્ડ સોંગ્સ એન્ડ કમ્પાઇલેશન્સ વી હેવ ક્રિએટેડ, અને બહુ આસાનીથી ઉપલબ્ધ થઈ જાય એવી રીતે જલસોમાં મુખ્યા છે. ડાઉનલોડ કરી લો જલસો, ગુજરાતી સંગીત સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. અત્યારે અહીંથી હું નૈશત રજા લઉં છું. આવતીકાલે દમયંતી બરડાઈ સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી અહીંયા છે જલસો.